सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवे वर्निवेशर्मणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ स्वामी नारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण नी શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એવી કથા સંભળાવે છે કે નીલકંઠ વરની ફરતા ફરતા લોજના આશ્રમમાં આવ્યા છે લોજના આશ્રમની અંદર મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણિના પાંચ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે નીલકંઠ નીલકંઠવરની એનાથી સંતોષ થયો છે સ્વામીની અને સાથે રહેલા સાધુઓની સાધુતાને જોઈને નીલકંઠવરનીએ ત્યાં સ્થિર થવાનો નિર્ધાર કર્યો છે સદગુરુ રામાનંદ સ્વામીનો અતિ વિયોગ છે મુક્તાનંદ સ્વામીએ ચૈત્ર માસમાં જરૂર આ શું થાય છે ભગત ચૈત્ર માસમાં જરૂર સ્વામી આવશે આવો નીલકંઠ વર્ણીને વાયદો આપ્યો છે ચૈત્ર માસ આવી ગયો તોય પણ રામાનંદ સ્વામી ના આવ્યા નીલકંઠ વર્ણી બહુ આકડા બાકડા થઈ ગયા ત્યારે સ્વામીએ પછી રામાનંદ સ્વામી ઉપર એક પત્ર લખ્યો છે જે ભક્ત ચિંતામણીમાં પ્રકરણ એકતાલીસ પ્રકરણ બેતાલીસ નીલકંઠવરનીનો પત્ર અને પ્રકરણ તેતાલીસ રામાનંદ સ્વામીએ સંતો ઉપર અને નીલકંઠવર્ણી ઉપર લખેલો પત્ર આ ભક્ત ચિંતામણીના ત્રણ પ્રકરણ એટલે મુમુખ સાધના ભક્ત ચિંતામણીના ત્રણ પ્રકરણ એટલે એક સદગુરુ સાથે શિષ્યનો સંબંધ કેવો હોય એક સદ્ગુરુની સાથે શિષ્ય કેટલો જોઈન્ટ હોય ત્યારે નીલકંઠ વર્ણી જેવી પ્રતિભાશાળી એ વ્યક્તિ બને એક સદગુરુ પાસે એક શિષ્ય કેટલો સમર્પિત હોય ત્યારે સદગુરુના તમામ સદ્ગુણો એ શિષ્યમાં આવે કોઈના શિષ્ય થવું જેટલું સહેલું છે એના કરતાં એના શિષ્યત્વની જવાબદારી સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ નિભાવવી એનાથી કરોડો ઘણું કઠણ છે કોઈ ગુરુ પાસે જાય હું તમારો શિષ્ય હું તમારા સરને છું સદગુરુ કંઠી બાંધીને પોતાને સરને લે મહારાજના સરને કરે અને પોતાનો આશરો આપે આટલી ક્રિયા કરી નાખવી બહુ સહેલી છે સત્પુરુષ બેઠા હોય તમે કોઈને લઈને આવો આને કંઠી પહેરાવવાની છે વર્તમાન ધરાવવાના છે એટલે સદગુરુ કહેશે આલો હાથ ધરો કંઠી લેશે પાંચ વર્તમાન કહેશે આજથી તમારા આગલા બધા પાપ માફ આ પાંચ વર્તમાન પાડશો પાડીશ સરને આવી ગયા ગુરુ થઈ ગયા ઓલો શિષ્ય થઈ ગયો પણ શિષ્ય થયા પછી એક સદગુરુ પ્રત્યેનો કેટલી ભાવના ને કેટલી ખેવના હોવી જોઈએ એ નીલકંઠ વર્ણી સમજાવે છે મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીના ગુણ લખતા પત્ર લખે છે રામાનંદ સ્વામીને जो सुनिके मुख की बि तरत होत ह तेहि बसहि प्राणी पशु पंछे देखे थम्बितरव पशुपङ्खि थम्बी तर हावे और जन की कहां बात कहावे તમારે ગાવું હશે તો ગઈ શકશો સાથે ઓર જન કે કહા બાત કહાવે જો સુને યા કે મુખ કી બાની તરત હોત તે બસ પ્રાણી મુક્તાનંદ સ્વામીએ લખ્યું હે ગુરુ મહારાજ આ નીલકંઠવરની કેવા છે તો ગઈકાલે વર્ણન દરમિયાન મેં કીધું હતું કે જેની એક એક શરીરની નાડીઓ ઉઘાડી દેખાય છે જે નીલકંઠવરની એવા છે જેમાં સાધુતાના બધા જ ગુનો છે જે નીલકંઠવરની એવા છે જે અમારામાં ગુરુભાવ રાખે છે અને વૃત્તિ તમારામાં લાગેલી છે મૂક્ષું માટેનું બહુ મોટું કર્તવ્ય આજે આ ભગત થયા સમર્પિત થયા ત્યાગાશ્રમમાં આવ્યા પંદર દિવસ ગયા વર્ષે ગુરુજી ભેગા રહ્યા પંદર દિવસ ખાલી 365 ને દિવસનો સમય ગયો ગુરુજીનું પાછું આગમન થયું એને એક સ્ટેપ ઉપરનું મળ્યું ફરીથી આ પંદર દિવસ માંડ ગણીને પંદર દિવસમાં પાછા પંદર કલાક તો નહીં એના પાંચ દિવસ તો ઉત્સવમાં લાઈવ કરું આ કરું તે કરું ગુરુજીની ચરણચંપી કરવા જવાનો ટાઈમ એની પાસે ના હોય બીજી સેવામાં આવે એની પાસે માંડ ગણીને પંદર દિવસની અંદર સાત કે આઠ કલાક સંપૂર્ણ સદગુરુ ભેળા મળે તો મળે હવે એ મુમૂકશું સમર્પિત છે મોટા પુરુષને રહે છે સાધુઓ ભેગા રહે છે સત્સંગ સમાજ મધ્યે એને પોષણ મેળવવાનું છે એ જગ્યાએથી એને તૈયાર થવાનું છે એને ગમે એવા તો એની પાસે કયું શસ્ત્ર એક જ શસ્ત્ર રાખે છે ગુરુ ભાવ અમમાં જે ભગવાનના સંતો ભક્તો ભેગા એ રહે છે જે પોતાનાથી શ્રેષ્ઠ સદગુણને યુક્ત સંતો ભક્તોના દર્શન એને થાય છે એમાં એક ગુરુ ભાવ રાખે કે આ મને જે કે મારા હિતનું જ હોય પણ વૃત્તિ ક્યાં લાગી રાખે સદગુરુમાં આટલું જો મુમુક્ષું આટલું જાણી રાખેલું હોય મુમુક્ષું ક્યારેય ફેલ ના થાય આજે તમે ગુરુજીની ભેગા મહિને ફોન કરવાવાળા આપણી સભામાં કેટલા છો કરો તો આંગળી ઊંચી ખાલી મહિને એક વાર ફોન થઈ જતો હોય જો આટલું રિઝલ્ટ છે મહિને એક વખત ગુરુજીને ફોન થઈ જતો હોય એવા આટલા છે હવે બાકીના આ વખતથી નિયમ લેજો કે મહિને એક વખત તો જે સમય થાય જ આખા પરિવારને સ્પીકર ફોન મૂકીને તો મહિને એક વાર જે સમય થાય કારણ કે આપણું કેન્દ્રસ્થાન બે જ વ્યક્તિ છે એક મહારાજ અને બીજું મોટા પુરુષ એ છે તો આ લોયાધામ છે એ છે તો અમારા જેવા સાધુ છે એ છે તો તમારા જેવા હરિભક્તો ભેગા થઈને ભજન કરે છે આનો બેઝ આ મંદિર છે આનો પાયો આપણને દેખાતો નથી એવી રીતે મહારાજ અને મોટા છે પાયાની જગ્યાએ છે આપણે બધા રોજ ભેગા થઈએ રોજ વાતો કરીએ પરંતુ આપણી નજર સતત રહેવી જોઈએ કે અહીંયા આગળ છે એમ અહીં રહેતા હોય સંતો એમાં તમારે ગુરુભાવ રાખવો જ પડે એનું વચન એ તમારે એ વચનમાં ટૂંકટૂંક થવું જ પડે પરંતુ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો છતાં પણ તમારી વૃત્તિ સતત આપણે જે આપણા માથે જે સદ્ગુરુ છે એમાં લાગેલી જોઈએ નીલકંઠળની એવું સમજાવે છે કારણ એ વૃત્તિની એટલા માટે જરૂર પડે કે કોઈક સમય એવો આવે કોઈક સમય એવો આવે કે જે વખતે એકને છોડવાનું છે ને એકને રાખવાનું છે તો વિવેક ચોક્કસ આવી જાય આને છોડવું પડે રાખવું પડે સમજાય છે કોઈક સમય એવો આવે જો વૃત્તિ મોટા પુરુષમાં લાગેલી ન હોય તો કોઈક વખત સમય એવો ખરાબ આવે કે કોઈની બુદ્ધિમાં ફેર પડે તો એની બુદ્ધિમાં ફેર પડેલો આપણી ઉપર પણ અસર કરે અસર કરે આજે કોઈ મુમુક્ષું છે અહીંયા આગળ ત્યાગ આશ્રમમાં આવ્યો હવે એને બધી જ વસ્તુઓ ક્રિયાઓ નિષ્ઠા ભગવાનની નિષ્ઠા ગુરુની નિષ્ઠા સત્સંગની નિષ્ઠા એ કોઈ સંત કે સંત દ્વારા શીખવામાં આવી શીખવાડવામાં આવી એ શીખ્યા બહુ આગળ વધ્યા સમયાંતરે ઓલા સંતની બુદ્ધિમાં ફેર પડ્યો હવે સંતની બુદ્ધિમાં ફેર પડ્યો અને એ જે સંત દ્વારા એને એ વસ્તુ મળી છે એ સંત સિવાય એ સદગુરુને ભૂલી ગયો છે તો કોઈક દિવસ એવું થશે કે ઓલા સંતમાં ફેર પડે ઓલા મોમુક્ષનું પણ કલ્યાણ બગડશે પણ જો એની વૃત્તિ સદગુરુમાં અચળ લાગેલી હશે તો ઓલા મોમુક્ષનું કલ્યાણ બગડશે નહીં સમજાય છે મારી વાત આ કડી શા માટે સ્વામીએ લખી છે કે આજે તમને કોઈ સંતમાં પ્રતી આવી ગઈ સારી વાત છે હોવી જ જોઈએ પણ ક્યારે કે સંતની બુદ્ધિમાં કોઈ ફેર પડ્યો ત્યારે જો આપણને સદ્ગુરુમાં આપણે ચોંટેલા ન હોઈએ તો એ સંત જો સત્સંગમાંથી પડવાના હોય તો આપણે પણ ભેળા પડીએ એ સંત જો સત્સંગની અંદર આડુઅળું કંઈક કરવાની એની બુદ્ધિમાં જો વિચાર ફરેલો હોય તો આપણે પણ એને પોષણ આપવાવાળા થઈએ આવી દશા થાય એના માટે ભક્ત ચિંતામણીમાં સૌથી અગત્યની કડી મુમુક્ષુ માટે રાખે છે ગુરુ ભાવ અમમાં વૃત્તિ લાગી રહી છે તમમાં આટલી વસ્તુ જોઈએ જોઈએ ને જોઈએ જ આટલી વસ્તુ જો જેના જીવનમાં ના હોય તો એના માથે વિઘન આવે આવે ને આવે જ કયા સમયે કયું છોડી દેવું અને કયું રાખવું એની સંપૂર્ણ તૈયારી જોઈએ જો એવું ના હોય તો એને ક્યારેક નુકસાન થાય મુક્તાનંદ સ્વામી કહે છે આ નીલકંઠવરની એવા છે કે એના મોખની વાની કોઈ સાંભળે તો એમને વસ થઈ જાય છે અરે મનુષ્યની વાત શું કેવી એમને જોઈને તો પશુ પંખી પણ સ્થિર થઈ જાય છે દત્તાત્રેય કપિલ શંકર સુખદેવ સૌનક લોમસ દધીચી વગેરે ઘણા જ બ્રહ્મરસનું પાન કરનારા યોગ્યોને અમે સાંભળ્યા છે પણ આ વર્ની તો તે કરતા બહુ મોટા છે એવું અમે માનીએ છીએ કોણ લખે છે આ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને પત્ર લખે છે जो आकाश को को पार न पावे ऐसे यहाँ वर हावे जो जो बचाना मुख से कहे ए हा जो जो बचाना मुख से ए हा प्रेम मगन हम करते हा પ્રેમ મગન કરેહ કેવું આશ્ચર્ય છે પોતાના ગુરુ ભુજમાં છે રામાનંદ સ્વામી કઈ કહીને નથી ગયા નીલકંઠ વર્ણી કરીને કોઈ જોગી આવે તો એ કે એવું કરજો એવું કહીને તો ગયા નથી પણ નીલકંઠ નીલકંઠવર્ની આવ્યા તો નીલકંઠ વર્ણીને મુક્તાનંદ સ્વામી ઓળખી ગયા છે એટલે સ્વામી કે ગુરુ મહારાજ જેમ કોઈ આકાશનો પાર પામી શકતું નથી તેમ આ યોગીના ગુણ વગેરેનો પાર અમે પામી શકતા નથી પોતાના મુખે તે જે વચન બોલે છે અમે બધાએ કે એવું કરીએ છીએ આવું તો કોઈથી થતું હશે આવું થાય કે આજ ગુરુજી ઇન્ડિયા હોય અને અહીં કોઈ નવા મુમુક્ષું આવ્યા હોય સાધુ થવાની એ જેમ કે એમ અમે બધા કરવા માંડીએ અરે ગુરુજી કે તોય ના થાય તોય અઘરું પડે આજ ગુરુજી એવું કે આ ન્યાલકરણ ભગતની આજ્ઞા બધા જ તમે સાધુઓ એ કે ઊભા થવું તો ઊભા થવું કે બે જવું બે જવું કે પધરામણીએ જવું તો જવું કે ના તો નહીં જવું કોઈ હરિભગત આવે સો પદરામણી પધરામણી આવશો ભાઈ અમને નહીં ભગતને પૂછો ભગત આજ્ઞા કરે તો આવીએ અમારા ત્યાગ આશ્રમમાં આટલું થવું ને એ મોત બરાબર થઈ જાય મરી જવું એના બરાબર થઈ જાય અને આટલું જો થાય તો સમજવું કે આને કલ્યાણ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી આટલું જેનાથી થઈ જાય એને કલ્યાણ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી અને જો આટલું જો ના થાય તો સમજવું કે આને હજુ આત્યંતિક કલ્યાણ સિવાય ઘણી ઈચ્છા છે આ અમારી એક પરીક્ષા છે બહુ મોટી પરીક્ષા છે બહુ મોટી પરીક્ષા કારણ કે મારે પંદર વર્ષ ત્યાગાશ્રમમાં થયા હોય સત્તર વર્ષ થયા હોય વચનામૃતની કથા કરતો હોઉં શાસ્ત્રની કથા કરતો હોઉં કેટલું જાણતો વ્યવહાર કરતો હોવ કેટલા હરિભક્તો સંપર્કમાં હોય કેટલાયને સલાહ સૂચન કરતો હોઉં કેટલાય પૂછતા હોય અને આ જ કોઈ છોકરો આવે અને એ છોકરાની આજ્ઞામાં વર્તવાનું હોય જરા વિચાર કલ્પના કરો જેને હજુ કશી જ ખબર ના હોય સત્સંગની અને એની આજ્ઞામાં આપણે વર્તવાનું એવી આજ્ઞા કોણ કરે પોતાના સદગુરુ કરે અને એમાં જે વર્તી શકે ને ગોપાલન સ્વામીની વાતોમાં છે નિષ્ઠાનું સાચું સ્વરૂપ એ જ છે નિષ્ઠા કોને કહેવાય એક એક કૂતરું જેમ કોઈનું ગુલામ હોય એમ ગમે તેનો ગુલામ કરી શકે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કોનું હળ હાંકવા મોકલ્યા હતા કોનું હળ હાંકવા મોકલ્યા હતા કોને યાદ છે લો આ સભામાં આ ભગત તો બોલી ગયા તમને કોઈને યાદ છે સદગુરુ મુક્તાનંદ સ્વામીની કથા ગુરુજીએ કરેલી પાંચ વખત સાંભળજો બધા નિયમ રાખીને સદગુરુ મુક્તાનંદ સ્વામીની પાંચ દિવસની કથા ગુરુજીએ કરેલી છે પાંચ વખત સાંભળજો સાંભળવા જેવી છે હળ હળહાંકવા મુડુભાઈ હતા ને એને ત્યાં કોઈ હળ વાળો નહોતો આવ્યા તા સાધુ થવા અને મહારાજે મોકલી દીધા અરે સ્વામીએ મોકલી દીધા ક્યાં હળહાંકવા એક ગ્રહસના ચાકર તરીકે મોકલી દીધા બોલો તોય મુક્તાનંદ સ્વામી તુલસીદાસના ચોરાના મહંત બનાવવાવાળા એ મહંતની ગાદી પર બેઠેલો વ્યક્તિ એ ગ્રહસ્થને ત્યાં હળ આંકવા જતો રહ્યો આને કયું સ્વરૂપ કહેવાય નિષ્ઠાનું સ્વરૂપ કહેવાય નિષ્ઠાનું બહુ અઘરું છે આ અમારે જેમ અઘરું એમ તમે ગ્રહસ્થામાં આપણે તો આ મંદિરોમાં આપણો રિવાજ સારો કે સંતો કે એમ જ બધાને કરવાનો મોટા હોય નાના હોય વડીલો હોય એક પ્રથા છે પણ માણી લો કે સંતો અહીંથી જતા રહ્યા હોય અને અહીં પાંચ જણને મોટેરા કરીને ગયા હોય કે આ પાંચ જણ જેમ કે એમ કરજો બધા પાંચ જણને મોટેરા કર્યા હોય એ પાંચ જણને મોટેરા પાંચ વર્ષ સુધી રાખ્યા પાંચ વર્ષ સુધી બે હજાર પંદરથી બે હજાર વીસ સુધી એ પાંચ જ જણ મોટેરા સત્સંગમાં એ લોકો કે એમ જ થાય અને પાંચ વર્ષ પછી એ પાંચે પાંચને કાઢ્યા કાઢ્યા એટલે મોટાઈમાંથી કાઢ્યા અને પછી સત્સંગમાં બે વરસથી હજુ નવા આવેલા વ્યક્તિઓને કીધું કે હવે આ પાંચ કે એમ બધાય કરજો તો પેલા બધા બીજા કરતા હોય ઓછો વાંધો આવે પણ ઓલા પાંચ જે હોય ને સમજી ગયા તમે એ ઓલાની ખામી ખોડ્યા જ કરે આમ કર્યું જોયું આપણે હતા અત્યારે આવું નહોતું થતું અહીં આમ કરી નાખ્યું આવું ના કરાય આ રીતે કરવાનું હોય હવે સંતોને ખબર નહીં આ બે વર્ષના આયેલાને કેટલી ખબર હોય સમજાયું તમને ગુરુજી કઈ જાય આ ભગત કે એમ કરજો હવે પધરામણીએ જવાનું છે આવે એને તો કોઈ બી કર્યું ના હોય આયોજન કેમ ખબર પડે એટલે થોડું ઘણું આમથી આમ થાય પછી હવે ગુરુજીએ કીધું કરવું તો પડે જ અહીં રહેવું હોય તો સ્વતંત્ર થઈએ તો હાલે જ એ ના કરીએ પણ એ તો રે કરવું જ પડે તો જ નિષ્ઠાવાળા કહેવાયે તો જ મુમુક્ષું કહેવાય કરીએ તો ખરા પણ ઓલામાં એવી ખામી ઊભી કરીએ ને ઓલો થાકી જાય આપણને આજ્ઞા કરતાં જ ઓલાને થાક લાગે બહુ અઘરું છે ધનિક વખત સત્સંગ કેટલો મને થયો છે એ કંઈ વ્યાસપીઠેથી કથા કરું કે તમે ત્યાં બેઠા હો પણ મારે ને તમારે બે નામ અંતરદૃષ્ટિ કરીને વિચારવું જોઈએ કેટલું થાય કોઈ મોટા આપણને એવી આજ્ઞા કરે કે આ ગ્રહસ્થની આજ્ઞામાં રહે આપણાથી કેમ રહેવાય ને કેટલું રહેવાય આજ આવેલો હોય એની આજ્ઞામાં વર્તાવે આપણાથી કેટલું વર્તાય દિલથી કેટલું વર્તાય એ વર્તી શકે એ મુક્તાનંદ સ્વામી થઈ શકે જેવી રીતે રહી શકે એ જ મુક્તાનંદ થઈ શકે એવી રીતે જે ન થઈ શકે પર્વતભાઈ પણ ના થઈને મુક્તાનંદ પણ ના થાય ભલે કદાચ કોક આપણને કહી દે એ વાત નોખી છે પણ એમ થવાય નહીં કારણ કે એ તો આંતરિક સ્થિતિ છે એક પ્રકારની સમર્થકા ઝરણા કરવા કોઈથી થાય નહીં કોઈથી થાય નહીં તમે ગુરુજીના જીવનમાં જુઓ પદ્રમણીએ જવાનું છે કંઈ જવાનું છે તો મોટા પુરુષોને શું હોય ઓલા સંતોને મળો સંતો જે ગોઠવે એ ખરું હવે સંતોએ ગોઠવી દીધો પ્રોગ્રામ એમને જ ખાલી કહેવાનું આજ અહીં જવાનું છે અહીં જવાનું છે અહીં જવાનું સારું બેહી જાઓ ગાડીમાં હાલતા કથા કેટલો ટાઈમ કરવાની છ વાગે બેહવાનું સાત વાગે પૂરી કરવાની છે હા ભાઈ વાંધો નહીં શું પોગ્રામ છે આગળથી આવવાનું જ પાછળથી નહીં હાલો આગળથી ક્યાં બેહવાનું આ સોફા પર નહીં ઓલા સોફા પર બેહવાનું સારું વાંધો નહીં અત્યાર ગુરુજી અહીં નહીં હમણાં થોડી તૈયારી કરી પાછળ જતા રહો ને થોડી વાર હા ભાઈ પાછળ વિચારો તો ખરા કંઈ હેલું છે આપણને મોટાની મોટાઈ ખરેખર જોઈ હોય બહુ નજીકથી તો ખબર પડે નહીં તો કેમ ખબર પડે એવો વિચાર કરીએ ત્યારે લાગે કે મોટાની મોટાઈ કંઈ એમને એમ નથી હોતી એના મૂળ પડે પડે ચૂકવતા હોય છે પડે પડે ચૂકવતા હોય છે મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો આ વર્ણિરાજ જેવું કે છે એવું અમે કરીએ છીએ ચમત્કાર એસો હે મહા ચકિત ભય હમ દેખ સબ દિન દેખત ઇન કો પરત નહી પલમેખ જ્યુ બ્રહ્મપુર ધામ મેં વાર સુખ અપાર તે ધરમકુમાર હે ગુરુ મહારાજ એમાં કોઈ એવો ચમત્કાર રહ્યો છે કે એમને દેખીને અમે બધા સ્તબ્ધ થઈ જઈએ છીએ એ નીલકંઠ વર્ણિને અમે જોઈએ છે ને સ્થિર થઈ જઈએ છીએ આખો દિવસ અમે એમને જ દેખતા રહીએ છીએ એક પડવા એક પડવાર પણ દેખ્યા વિના ખાલી જતી નથી જેમ બ્રહ્મપુર ધામમાં અપાર ને અખંડ સુખ રહ્યું છે તેમ અત્યારે આ વરની આવવાથી અહીંયા અખંડ ને અપાર સુખ વર્તે છે વરની અત્યારે આપણી પાસે આવવા માટે ઘણી ઉતાવળ કરે છે તો આપની જે મરજી હોય તે હવે પત્રમાં લખી આપજો ત્યાં ભુજ નગરવાસી સુંદરભાઈ સુથાર આદિ બધા પ્રેમી હરિભક્તોને અમારા જય શ્રી કૃષ્ણ કહેજો આવો મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો પછી આવો વાચક પત્ર લખીને મહાન સંત મુક્તાનંદ સ્વામીએ વર્નીને કહ્યું આપ પણ પોતાના મનોભાવ પ્રમાણે પત્ર લખો પછી મુક્તાનંદ સ્વામીએ કીધું વર્નીરાજને ઘે વર્ની અમે તો પત્ર લખ્યો પણ તમે પણ ગુરુ મહારાજ ઉપર એક પત્ર લખો ને ત્યારે નીલકંઠ વર્ની જે કે છે એ સાંભળવા જેવી વાત છે હું તમને કડી ગવડાવું ને મારી પેકા ગા જોઈએ हु लखी जनावो स्वामीने कयो न गटे, ने।, गटे, ने।, गटे ने जाने मननिवारता तेने

ए आगे करवी चतुराई कर तोराई ते विचारे ले ओ मनमाई ते विचारे ले ओ मनमाई हमारे तो नही एवो घाट લખો તમે તમે છો મુક્તાનંદ સ્વામીએ કીધું આવે પત્ર અમે તો ગુરુને પત્ર લખ્યો કે વેલા આવે તમને બહુ આતુરતા છે એમના દર્શનની અમે તમારું બધું વર્ણન લખ્યું છે પણ તમે લખો તો ગુરુ મહારાજ વેલા આવે ત્યારે નીલકંઠ વર્ની કે છે એક મુમુક્ષુને જીવન પર્યંત પોતાના સદ્ગુરુમાં કેવા ભાવથી જીવવું જોઈએ એ કડી નીલકંઠવરની બોલ્યા છે હું સુલખી જનાવું સ્વામીને કયો તમારું સોશિયલ સિક્યુરિટી નંબર હોય છે ને યુએસમાં એ સોશિયલ સિક્યુરિટી નંબર ઉપરથી તમારો આખો હિસ્ટ્રી નીકળી જાય મેં એવું સાંભળ્યું છે બરાબર ને આખું યુએસમાં તમે ક્યાં શું કર્યું બધું જ નીકળી જાય ને આખું તો જે સદ્ગુરુને મુક્તાનંદ સ્વામી કહે છે પત્ર લખવા નીલકંઠ વર્ની હજુ રામાનંદ સ્વામીને મળ્યા નથી એ પહેલાં નીલકંઠવર્ની સમજણ જુઓ નીલકંઠવર્ની એમ કે છે કે મારે રામાનંદ સ્વામીને શું લખવું એ તો બધું જ જાણે છે એને કશું જ જણાવવાની જરૂર નથી કેવું જાણે છે ને કેવું જોવે છે તો કે જાને મનની વાર્તા તેને સર્વે લોક હસતા મળતે હાથમાં જેમ આમળું જોવે કોઈ અહીં હાથમાં આમળું રાખ્યું હોય તો આમ દેખાય ને જે બાજુથી જોવું હોય એ બાજુથી એવી રીતે રામાનંદ સ્વામી તો મારા અંતરને અંદર અને બહાર બધી જ રીતે જોવે છે એને મારે શું લખવું સ્વામી એની આગળ કાંઈ ચતુરાઈ કરવી ને એ તો જ ખાલી છેતરપિંડી કરવા જેવું મોટા પુરુષ આગળ આપણે ગમે એવા મીઠા બોલીએ મીઠું બોલીએ અમારે પત્ર લખવાનું હોય ને મોટા પુરુષને પત્ર લખે ને ચાર વખત ફેર કરે કેટલી વખત ચાર વખત ફેર કરીને પત્ર લખીએ આવા મોટાને રોમે રોમે ભગવાન છે ને આ તે બધી ઉપમાઓ બધી લખીએ ને શાસ્ત્ર પ્રમાણે પણ મોટા હોય ને ખરેખર મોટા હોય ને એ ક્યારેય એનાથી રાજી ના થાય ગુરુજી બહુ વર્ષો પહેલાં એક પત્રમાં લખ્યું હતું કે હું તમારી મોઢાની મીઠી વાતો અને તમારા પત્રમાં લખેલા મીઠા શબ્દોથી ક્યારેય રાજી થતો નથી જ્યારે સાધુમાં આંતરિક સાધુતા જોઉં છું જ્યારે એનું આંતરિક જીવન શ્રેષ્ઠતમ કક્ષાએ પહોંચવા માટેની તમન્નાવાળું જોઉં છું ત્યારે અંતરથી રાજી થવાય છે મોટા પુરુષો એવા હોય અંતરિયામી હોય હા નથી જાણતા આપણને પૂછે છે એ તો કેવું છે ખબર છે સુની પારકા પણ કે નહીં શું કરે ડાટે કેમ કારણ કે જીવનું રૂડું કરવું છે જો એ જીવને સીધું કહેવા માંડે તું આમ છો આમ છો આમ છો આમ કેમ સંકલ્પ કર્યો તો આ કેમ જોયું તું આ કેમ ખાધું તું ને આ કેમ રખડતો તો

ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એને અંતર્યામી જાણવા ગુણાતીતાનંદ સ્વામી કે વાતોમાં કે મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં ક્યારે આવે કોઈએ પૂછ્યું કે સ્વામી મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં ક્યારે આવે ગુણાદિત્યાનંદ સ્વામીએ છેદ ઉડાડ દીધો મોટાના ગુણ તો આવે જ નહીં કે મોટાના ગુણ તો આવે જ નહીં ત્યારે ઓલા જે સાધુ જેને પૂછ્યું ને એ વચનામૃતના જ્ઞાની હતા પ્રથમના સડસઠમાંમાં કીધું છે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે જીરોનો બલ્બ હેલોજનનો થાય છે જીરોનો બલ્બ આનો થાય છે હેલોજનનો થાય છે મુમુક્ષુમાં સત્પુરુષના ગુણ આવે મુમુક્ષુમાં સત્પુરુષના ગુણ આવે એટલે શું થાય એ મુમુક્ષુ સત્પુરુષ જેટલું જ કાર્ય કરતો થાય જેટલું સત્પુરુષ થકી પોષણ મળે એટલું એ મુમુક્ષુ થકી પોષણ મળે આટલો શક્તિવાળો ને તાકાતવાળો બને જેટલી સત્પુરુષમાં પ્રતીતિ આવે એટલી એ મુખમાં આવે સત્પુરુષના ગુણ એમાં આવ્યા હોય એટલે એટલે જ આપણે કડી ગાઈએ છીએ ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પાર કા છે ઘરેના મોટાના આપેલા ગુણ તે છે તેનાથી આપનું શોભે છે મોટાના ગુણ મુમુક્ષુમાં આવે છે એટલે પેલા સાધુએ પૂછ્યું તરત સ્વામી વચરામૃતમાં તો બહુ કીધું છે કે મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે ત્યારે સ્વામી કે ભેડો રે તોય ના આવે સેવા કરે તોય ના આવે કેવું કરે તોય ના આવે ઓલા મૂંઝા ભેડો રે મોટા સાધુની ભેગા તોય એના જેવો ના થાય સાંભળજો મોટા પુરુષ કેવું કરે તોય એવો ના થાય એ તો થોડી શંકા થાય એવું નથી કે એવું કરે તોય ના થાય કારણ કે કેવું કરે કરે મજબૂરીથી કરતો હોય સરમે ધર્મે કરતો હોય સમજયું તમને શરમે ધર્મે કરતો હોય નથી કરવું પણ હવે બીજા બધા કરતા હોય તો આપણે કરવું તો પડે જ ને નહીં તો આપણે ભૂંડા દેખાઈએ એટલે કરવું પડે તો તોય ના આવે તો ક્યારે આવે ત્યારે સ્વામીએ બહુ સરસ વાત કીધી એક તો મોટાને સર્વજ્ઞ જાણે કેવા જાણે બોલો તો સર્વજ્ઞ સર્વજ્ઞ એટલે અંતર્યામી બધું જે જાણે છે અને બીજા નિર્દોષ જાણે કેવા જાણે નિર્દોષ એ નિર્દોષ છે એમાં કોઈ દોષ નથી ભલે મને વળતા ભલે મને લાગતું કે આ પક્ષપાત કરે છે પણ એમાં પક્ષપાત નથી એ તો નિર્દોષ છે અને બધું જ જાણવા છતાં પણ મને પૂછે છે બધું જ જાણે છે તોય મને પૂછે છે તું શું કરે છે આ કરે છે કે આ કરે છે તને શું સંકલ્પ થાય છે શું વિચાર આવે છે બધું પૂછે બધું જાણવા છતાંય પૂછે આવી સમજણ જ્યારે મોટામાં થાય ત્યારે મોમુક્ષુ મોક્ષની બાજી જીતી જાય એ ક્યારેય એ બાજી હારે નહીં બાજી જીતી જ જાય અને આવા તો તમને મને હજારો અનુભવ થતા હશે અંતરમાં ક્યારેક એવા અનુભવો વિચારો પાછલા વિચારો અત્યાર વર્તમાન વિચારો ભવિષ્યના વિચારજો ક્યારેક જોતા રહેજો તારીખને સમય સહિત નોંધી રાખજો તમારા ને મારા કેટલાય સંકલ્પોને મહારાજાને મોટા પકડે છે આપણને જણાવે છે જણાવીને કે પણ છે આપણે વિચારતા હોય એનો જવાબ પણ આપણને આપી દે છે મુક્તાનંદ સ્વામી સભામાં વાત કરતા તો બે હજાર માણસોના પ્રશ્નોના ઉત્તર થાય કેવી રીતે થતા હશે અંતર્યામી કેવા હતા અંતર્યામી અહીં આગળ લખે છે કે રામાનંદ સ્વામીને મારે શું પત્ર લખવું એ તો અંતર્યામી છે પણ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તમે કહો છો ને એટલે લખું છું બાકી મને તો કાંઈ એવો ગાઠ છે અને એ તો મને નખથી શીખા પર્યંત ઓળખે કેવો છું એ મને સારી રીતે જાણે છે ઓળખે જ છે અને મોટા એવા જ હોય ઉપલા ગુણથી ક્યારેય મોટા બહુ રાજી ના થઈ જાય બતાવે ખરા ઉપલા ગુણે રાજીપો કે આમ તેમ પણ અંતરનો રાજીપો અંતરનો જે રાજીપો છે ને એ મૂર્તિ આપે અંતરનો જે રાજીપો છે ને એ પંચ વિષયની વાસનાને ટાળે અંતરનો જે રાજીપો છે ને ભગવાનથી પણ વધારે આ અંતરનો રાજીપો છે હવે વર્ણિરાજ પત્ર લખે છે આવો સ્વસ્તિક વાચક પત્ર લખીને મહાન સંત મુક્તાનંદ સ્વામીએ પછી વર્ણિને કહ્યું આપ પણ પોતાનો મનોભાવ પ્રમાણેનો પત્ર લખો તે પછી વર્નિરાજે ખૂબ જ વિનંતીપૂર્ણ પત્ર લખ્યો આપણા દર્શન કરવા માટે મારી આંખો ભરાઈ આવે છે તમે પણ પત્ર લખી શકો છો હા વરસ વરસ સુધી ગુરુજી ના આવ્યા હોય તો તમે બે ત્રણ મહિને પત્ર અહીંથી લખી શકો છો ગુરુજીને ગુરુજી વાંચશે એનો જવાબ પણ તમને યોગ્ય સમયે આપશે લખવો જોઈએ પત્ર પોતાના સદગુરુને લખવો જોઈએ દાદાનો પત્ર ઘણી વખત ગુરુજી પર આવે રમણ દાદાનો અડધો પેજ દાદાનું સંબોધનમાં હોય બહુ સારા બહુ સરસ સંબોધન લખે બધા લખવો જોઈએ પત્ર છે એ સીધો સદગુરુ સાથેનો હૃદયનો વાર્તાલાપ છે અમારે તો ગુરુજી જોડે ચાર ચાર દિવસે વાતો થતી હોય ફોનમાં તોય પણ અમે ત્રણ મહિને પત્ર લખીએ બે મહિને પત્ર લખીએ અમારે તો બે દિવસ ત્રણ દિવસ થાય વાત થતી જ હોય સુર છે મારે છે કોઈ 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 ને કોઈ વ્યવહાર પ્રસંગ કોઈ પણ રીતની વાતો ચાલુ જ હોય સતત ફોન ઉપર છતાંય પણ બે ત્રણ મહિને એક પત્ર લખીએ જેમાં આપણા હૃદયનો ભાવ હોય જે આપણા હૃદયની વ્યથાઓ હોય જે આપણા હૃદયની અંદર આપણે ઈચ્છતા હોઈએ ભગવાન પાસેથી સદગુરુ પાસેથી એ ઈચ્છા આપણી જે પૂર્ણપણું એ મળ્યા પછી આપણને જે પૂર્ણપણું અનુભવાતું હોય આપણને જેનું સુખ આવતું હોય એનું સાચું વર્ણન દાંભિક નહીં સાચું કારણ કે એ તો શબ્દ શબ્દ મને તમને વાંચતા હોય કે આ શબ્દમાં કેટલી તાકાત છે ઓળખાતી હોય મોટા આપણી આમ ચાલ આમ પગલાં પડે ત્યાં ઓળખે મોટા કેવા હોય પગલે ઓળખે અને જેને આપણે એવું કહીએ કે ભગવાન સાથે વાતો કરવાવાળા છે જેને આપણે એમ કહીએ કે રોમે રોમે ભગવાન છે એવા મોટા પુરુષ આગળ કોઈ પણ પ્રકારનું બીજું ડાપણ કરવું એ તો જીવનો ગુનો જ છે મોટા મોટો એવી ના ખબર પડે કે જેને ભગવાન સાથે વાતો થતી હોય એ શું ભગવાનને નહીં પૂછતા હોય કે આ મારો આ મારી પાસે રહેલો મોમુક શું કેવો છે મહારાજ એને જેવું લાગતું હોય એમાંથી એ મહારાજને થોડું તો પૂછતા હશે ને ક્યારેક કે મને આવું લાગે છે તો આ ખરેખર કેવો છે તો મહારાજને કોઈ છેતરી શકે એમ છે છેતરી શકે અહીંથી હું ગમે એટલી મીઠી વાતો ખરું પણ ભગવાનને છેતરી શકાય આ સભા છેતરી શકાય મહારાજને ના છેતરાય એટલે હંમેશને માટે પોતાના જીવાતમાંને મોટા પુરુષ સાથે નિષ્કપટપણે જોડી રાખો નિખાલસ ભાવે જોડી રાખો આપ આપના દર્શન કરવા માટે મારી આંખો આપ આ આપ ગુરુરાજના દર્શન થયા નથી તેથી તેના વિના એક પલક જેટલો સમય પણ મારે કોટી યુગો વીતી ગયા હોય તેમ લાગે છે આપના દર્શન કરવા માટે મારી આંખો ભરાઈ આવે છે આપના આવવાના અવધિની રાહ જોઈને હું રોકાયો છું તો દર્શન કરવાની મારી ઈચ્છાનો આપ પૂર્ણ કરો મારી ઈચ્છાને તમે પૂર્ણ કરો કોટિક જુગ પલક જાવત દર્શ બીન ગુરુરા બિચારી આવવનદ વિચારી પૂરન કીજે કાજિ તું હાર કારણ દે દરે કર આયો વેગહી કૈક તપહિ વ્રત કિને સો માની લિયો ગ્રહી કૈક તપહિ વ્રત કીને સો અબ માની લિયો ગ્રહી હે ગુરુ મહારાજ તમારા આવવાના અવધિની રાહ જોઈને હું રોકાયો છું દર્શન કરવાની મારી ઈચ્છાને આપ પૂર્ણ કરો હું આપણે માટે દેહધારીને ઉતાવળે અહીં આવ્યો છું મેં આપણે માટે કેટલું તપ કર્યું છે ને વ્રત પણ કર્યા છે તો હવે તેને આ પર્યાપ્ત માનીને સ્વીકારી લો મુમુક્ષુએ સૌપ્રથમ તો ભગવાનને મળવા તપ વ્રત નથી કરવાના કોને મળવા કરવાના છે બોલો કોને મળવા સદગુરુને સાચા સદગુરુને મળવા વ્રત તપ કરવાના છે એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કોટી વ્રત કરીને બોલો કોટી તપ કરીને કોટી જપ કરીને જે ભગવાનને અને જે સાધુને આપણે મળવું હતું તે આજ આપણને મળ્યા છે નીલકંઠ વર્ણિ કહે છે હે ગુરુ મહારાજ મેં તમને મળવા માટે બહુ વ્રત તપ કર્યું હવે લિમિટ પૂરી થાય છે હવે આને પર્યાપ્ત માની લો અને મને વહેલા મળી જાઓ સદગુરુઓ કાંઈ સસ્તા નથી એમાંય ખાલી સદગુરુ આગળ લગાડી દે એવા નહીં હા કે મોટો ગાદી તક્યો નાખીને બેઠાને સદગુરુ એમ કાંઈ સદગુરુ નથી થવાતું ધર્મામૃતમાં શ્રીમદ સત્સંગી જીવનમાં સદગુરુની વ્યાખ્યા છે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય યુક્ત એકાંતિક ધર્મને ધારી રહેલા હોય અને બીજાને એકાંતિક ધર્મમાં વર્તાવાવાળા હોય એવા બ્રહ્મવેતા સાધુને સદગુરુ જાણવા સદ્ગુરુ કોને કહેવાય એ તો કોથળા પર બેઠા હોય સદગુરુ તો તમારી જેમ કાર્પેટ ઉપર બેઠા હોય સદગુરુ તો ધૂળમાં બેઠા હોય એવું જરૂરી નથી સદગુરુની વ્યાખ્યા કે મોટા સોફાન વ્યાસપીઠોએ જ બેઠા હોય સદગુરુ તો ખૂણાની અંદર પણ બેઠા હોય ઝાડ ઉપર બેઠા હોય ઝાડની નીચે પણ બેઠા હોય પણ સદગુરુમાં એક એવી તાકાત છે એક એમાં એવું મેગ્નેટ છે કે મુમુક્ષુ માત્રની વૃત્તિઓ પોતામાં ખેંચી શકે છે સદગુરુમાં એવી એક તાકાત છે કે એના શબ્દે કરીને એની ક્રિયાએ કરીને એના દર્શને કરીને એની વાતે કરીને એ ભગવાનમાં જીવને જોડી શકે આ સદ્ગુરુની તાકાત છે જીવને તાકાત આવી જાય ભગવાન ભજવાની એ સદ્ગુરુની તાકાત છે આ સદગુરુ એવા છે સદગુરુ હે ગુરુદેવ મેં તમારા માટે બહુ તપ કર્યું હવે તમે મારી પર દયા કરીને મને મળી જાઓ હવે જે શબ્દો કે છે ને બહુ સરસ કહે છે ચંદા મેં હું ચકોરા જોઈને ગાશો તમને બહુ મજા આવશે તુમ હો મે ગાતો મે હો મોરાતો મેહુ હું સુહા તુમ હો મોતી તો મેં હું દગા તુમ હો મોતી તો તુમ હો ચંદા તો મેં હું ચકોરાી મૂર્તિ નો બસ તારી મૂર્તિનું બંધન કેવું છે ચંદ્ર અને ચકોરની જેવું ચંદ્રને ચકોરની કેમ ઉદાહરણ આપ્યું ચકોર પક્ષી ચંદ્ર માને જોતું હોય તો ચંદ્ર આખો આમ દિશા બદલીને આમ જાતો હોય તો આખું એ ચકોર પક્ષી સતત જોયા કરે આખું ટન લઈ લે એનું મોટું પણ એ ચાંદાને સતત જોવે સતત જોવે ત્યારે કોઈ કે એ એ ચકોર પક્ષીને કીધું કે તું આ ચાંદાને જોવે છે પણ એ કાંઈ ચાંદો આકાશમાં તું પૃથ્વી પર કોઈ દી ચાંદોને તારો તો થતો હશે ચકોર પક્ષી કહે છે કે એક દિવસ હું મારા પ્રિયતમ ચંદ્રમાણે મળીને રહીશ પણ તું કેવી રીતે મળે ભાઈ તું પૃથ્વી પર છો ચાંદો આકાશમાં છે અને ત્યારે ચકોર પક્ષી કહે છે કે હું ચંદ્રમાના વિયોગના વિરહના અગ્નિમાં બળી જઈશ અને મારી રાખ થઈ જશે યમુનાના ધરાવ ઉપર એ ચકોર પક્ષી બેઠું હતું એ ચકોર પક્ષી કે મારી રાખ થઈ જશે હું વિરહ અગ્નિમાં બળી જઈશ એટલે મારી રાખ થશે અને અહીંથી જ્યારે ચંદ્ર મૌલીશ્વર એટલે શિવશંકર શંકરજી અને પાર્વતીજી અહીંથી નીકળતા હશે શંકરજીને રોજ પેલી ભભૂત લગાવવા માટે જોઈને રાખ ત્યારે રાખ ગોતતા હશે આ યમુનાના ધરાવ ઉપર મારા શરીરની થઈ ગયેલી રાખ હશે એ રાખને લઈને જ્યારે લગાડશે ત્યારે શિવજીની જટામાં બેઠેલા ચંદ્રમાને હું મળી જઈશ એટલે ચંદ્ર અને ચકોરીની પ્રીતનું દ્રષ્ટાંત દીધું છે ચકોર પક્ષી એ ચંદ્રમામાં આસક્ત છે હવે હું તમને જે સમજાવવા માગું છું એ સમજજો કે ચંદ્ર અને ચકોરની પ્રીતિ એમાં દ્રષ્ટાંત કોણું દીધું છે ભક્ત અને ભગવાનની મૂર્તિ કોણ ભક્ત અને ભગવાનની જ્યારે નીલકંઠ નીલકંઠવરની શું કે છે ચંદા ચંદા ચકોરા કોણ કોણ ચંદા કોણ સદગુરુ છે એને પેલા ચાંદ બનાવો અને સદગુરુની પાછળ પેલા ચકોર બનો ચકોર પક્ષી જેમ ચંદ્રમામાં ખેંચાયેલું છે એમ પહેલાં સંપૂર્ણ વૃત્તિઓ સદ્ગુરુમાં ખેંચેલી કરીએ કારણ કે સદગુરુ છે નિર્ગુણ સ્વરૂપ છે સદગુરુ છે એ અમાયિક સ્વરૂપ છે સદગુરુ છે ગુણાતીત સ્વરૂપ છે સદગુરુ છે એ પરબ્રહ્મ જેવું જ સ્વરૂપ છે સદગુરુ છે એ બ્રહ્મ વાચક સ્વરૂપ છે એટલે એમાં જ્યારે સંપૂર્ણ વૃત્તિઓ જોડાય એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે ભગવાનના મોટા સાધુ ભગવાનમાં રહેતા હોય આપણે મોટા સાધુમાં રહીએ એટલે ઓટોમેટિક ક્યાં રહેતા થઈ જઈએ ભગવાનમાં રહેતા થઈ જઈએ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો સિદ્ધાંત છે શ્રીજી મહારાજની વાતોનો પણ આ જ સિદ્ધાંત છે વચનામૃતમાં પણ આ જ સિદ્ધાંત છે અને આ સિદ્ધાંતોની આપણને ખબર સંપૂર્ણ હોવી જોઈએ અને એ સિદ્ધાંતની ખબર પડશે ને પછી તમને એવું નહીં કહેવું પડે કે મહિને ગુરુજીને ફોન કરજો એ સિદ્ધાંત હજુ આપણને બરાબર લો ના કહેવાય સમજાયો હોય ખેંચાન થવું જ જોઈએ આપણને ખબર હોવી જ જોઈએ કે આપણું આપણા બેઝમાં શું છે બેઝમાં શું છે આપણા પરિવાર ભલે અમે સંતો અહીં રહીએ છીએ ગમે તે રહેતા હોઈએ આજ છીએ કાલ બીજા સંતો રે મંડળના ગમે તે રહેતા હોય ને ગમે તેના સંપર્કમાં આપણે હોઈએ પણ આપણું કેન્દ્ર સ્થાન પીવળા ઘનશ્યામ મહારાજ અને એ ઘનશ્યામ મહારાજને અખંડ ધારી રહેલા મોટા પુરુષ છે આ વસ્તુનું અનુસંધાન જેટલું હશે એટલું ઓટોમેટિક જ આપણને આ સિદ્ધાંત સમજાશે મુમુક્ષું આવો હોવો જોઈએ હું તમે મુમુક્ષું છીએ કલ્યાણને અર્થે આ સત્સંગમાં આવેલા છીએ અમે ત્યાગી છીએ તમે ગ્રહસ છો અમને મહારાજે ઉપદેશ આપો કથા કરવી આદિક અમને મહારાજે ડ્યુટી આપેલી છે અમે કરીએ છીએ તમે સાંભળો છો તમે ગ્રહસ્થ આશ્રમના કાર્યો કરો છો અમે સત્સંગને અર્થે શરીરને વાપરીએ છીએ પણ આપણે આ ખરે મુમુક્ષુ છીએ અને આપણે કોઈ મુક્તના આશરે બેસીને મહારાજ સુધી પહોંચવા માટે છીએ માટે આપણો આ ભાવ સતત જળવાયેલો રહેવો જોઈએ કયો તુમ્હ ચંદા હમ હે ચકુરા તુમ્મો મે મેહુ મોરા મેઘ આકાશમાં વાદળા આવે ત્યારે મોર કેવું બોલે ટેહુંક ટેહુંક અવાજ કરે ને ટહુકા કરે ને એમ સદગુરુને જોઈને મોમુકસુ ટહુકા કરવો જોઈએ એને ટહુકા થવા જોઈએ આનંદ થવો જોઈએ જેઓ મોરને મેઘ સાથે પ્રીતિ છે એવી મુમુક્ષુને સદગુરુ સાથે પ્રીતિ જોઈએ આ કોણ શીખવાડે છે આપણને કોણ શીખવાડે છે પોતાના વૃતાન દ્વારા નીલકંઠ વરની શીખવાડે છે હવે જો આમ તમે નીલકંઠ વર્ણીની બાજુ પર મૂકી દો જો સીધી આવી વાત કરો તો કોક તમને એમ કહે કે જો આ કેવું બંડ છે જોયું ભગવાન સિવાય સાધુમાં જોડવાની વાતો થાય છે પણ આ તો ભાઈ નીલકંઠ વર્ણીએ કર્યું છે આનાથી વધારે મોટા હોય એ ડાપન કરે આનાથી જે વધારે મોટાના હોય નીલકંઠ વર્ણીથી કોઈ વધારે મોટો આ પૃથ્વી પર પાકવાનો હોય પાક્યો હોય હોય અનંતકોટી બ્રહ્માંડોમાં અનંતકોટી ધામોમાં કોઈ બીજો હોય તો એ ડાપણ કરે કે સદગુરુ નહીં વચ્ચેને સીધી ભગવાનની મૂર્તિમાં ચોંટવું જોઈએ તમારી મૂર્તિ વિના નાથ બીજું મને આપશોમાં એ આપણે તો કરવું સદગુરુ કંઈ જરૂર નથી એ ડાપણ્યો જીવ કરે અને એ ડાપણ્યો કોઈથી ભગવાનમાં જોડાઈ જ ના શકે પણ કોઈ એક વખત જીવનમાં એટલો પ્રયત્ન કરે કે હજારો વખત એની વૃત્તિ ભગવાનમાં ન લાગતી હોય એક વખત જો એ સદગુરુમાં વૃત્તિ લગાડે અને સદગુરુ પાછળ એવો મસ્ત બની જાય સદ્ગુરુના વિયોગમાં રડે સદગુરુ એને યાદ આવે સદગુરુની ક્રિયાઓ યાદ આવે અને એની આંખમાં જળઝળિયા આવે એનું હૃદય પીગળી જાય આવો જો એ જીવાતમાં થઈ જાય તો એ જીવાતમાં ચોક્કસ પરમાત્મા મય થઈ જ જાય એની તાકાત છે એક સદગુરુની તાકાત તો બહુ જ જબરી છે બહુ જબરી છે જીવને જીવમાંથી શિવ બનાવી દે શૂન્યની અંદરથી આખો એને મોટો મહાસત્તાધારી બનાવી દે માખીમાંથી સૂર્ય બનાવી દે સદ્ગુરુની તાકાત છે સદ્ગુરુની અને જેટલું આપણી અંદર લુલાપનું છે ને ગુણાદિતાનંદ શું કે ગુરુ કર્યા છે જ ક્યાં અને ગુરુ કર્યા હોય ને તો સ્વામી કે ગુડિયા ના વાળે કામ ક્રોધ લોભાદિકમાં ગુડિયા ના વાળે એ એ બધા લાફા મારી જાય છે એની પાછળનું કારણ એ છે કે ગુરુ કર્યા જ પણ સો ટકા ગુરુ નથી થયા સો ટકા આપણે શિષ્ય હજુ નથી થયા સો ટકા જો શિષ્ય થઈ જઈએ અને સો ટકા કોઈ સદગુરુને બરાબર ધારી લઈએ તો કોઈ દિવસ સ્વામી કે ગોળિયા વાળે નહીં વાળે નહીં મજબૂત થઈ જાય તાકાતવાળો થઈ જાય માટે આપણે એવા થઈએ આપણને એવા સદ્ગુરુ મળ્યા છે આપણા મોટા ભાગ્ય છે કે ત્યાં રહ્યા થકા પણ અહીં આપણને પોષણ આપે છે ત્યાં રહ્યા થતાં અહીં પોષણ આપે છે આ ભગત છે એ ભગતને તમે વિચારોને કે ત્યાગ આશ્રમમાં આવ્યો પંદર દિવસ ખાલી સદગુરુ ભેગારે ફરી આઠ દસ દિવસ ભેગા રહે અને છતાંય પણ એનો ચડતો ને ચડતો રંગ તમે જોવો છો તેને પૂછો જ ખરા કે ભાઈ ક્યું કામ કરે તારી પાછળ કોઈ કયું તત્વ કામ કરે શું હું વચનામૃત વાંચતા થઈ ગઈ એટલે કે શું આ સાધુઓ ભેગા રહે છે એટલે હા એ બધું બળવાચક ચોક્કસ છે પણ એની અનુભૂતિ પૂછો તો એક જ અનુભૂતિ કહેશે કે મને એવું લાગે છે કે ગુરુજી ગમે ત્યાંથી ગમે તે રીતે શું પોષણ કરે છે ખબર નથી પણ હંમેશા ભેગા લાગે છે એટલે આવું થાય છે અને જ્યાં સુધી એવું લાગશે ત્યાં સુધી બળિયો થતો રહેશે જે દિવસે એ ભૂલાઈ ગયું કે સદગુરુ મને જોવે છે સદગુરુ મારી સાથે છે મારી વાતને સાંભળે છે બધું જ મારું જાણે છે જોવે છે આ ભૂલાયું સત્સંગમાંથી પડશે બળિયો હતો બળિયો જ થતો હતો રોજ વધતો હતો એ પડી ગયો કેમ એક સદગુરુનું સર્વજ્ઞપનું ભૂલાય એટલે બધું જ જાય એક સદગુરુનું સર્વજ્ઞપનું નજર રે કે આ મને જોવે છે આ મને સાંભળે છે આ રહ્યા ક્યાં દૂર આહી રહ્યા પતી ગયું જીવનમાં ક્યારે ફેલ ના જાય ક્યારેય ફેલ ના જાય ભર્યો ભર્યો રહે આનંદમાં રે ઉત્સાહમાં રે રોજ ચડતો ને ચડતો રંગ રહે અરે એના સંગમાં કોઈ આવે તો એ ચડવા લાગે બળિયો થઈ જાય આવી તાકાત આવે માટે સદગુરુને સર્વજ્ઞ જાણવા સદગુરુને સર્વજ્ઞ જાણીએ પછી ભગવાન સર્વજ્ઞ ઓટોમેટિક જણાય પછી ભગવાન દેખાય અંતર્યામી બધે એટલે કે છે હે ગુરુદેવ તમે ચાંદા છો તો હું કોણ છું ચકોર છું તમે મેઘ છો તો હું મોર છું અને તમે જો સોનું છો ને તો હું સોહાગ એટલે કે શણગાર છું અને જો તમે મોતી છો તો હું ધાગા એટલે દોરો છું પેલું મોતીમાં દોરો આમ સોસરો ચાલે છે ને માળામાં એમ કહેવાનો અર્થ એટલો જ છે કે સદગુરુ હે ગુરુદેવ ભલે તમે મારાથી દેહ કરીને દૂર રહ્યા પણ તમે અને હું આમ નથી આમ નથી તમે અને હું આમ છીએ સમજાય છે વાત તમે ભલે દેહે કરીને મારાથી દૂર રહ્યા પણ તમે અને હું નજીક નજીક છે એવું નહીં તમે અને હું એક જ છીએ તમારું મારું હૃદય મારે એક જ રાખવું છે તમારો સંકલ્પ એ જ મારે મારું જીવન રાખવું છે નીલકંઠ વર્નીનો આ નિર્ધાર છે કોઈ મુમુખશું જ્યારે પોતાના સદ્ગુરુ પ્રત્યેનો કાવો નિર્ધાર રાખે કે એનું વચન એની વૃત્તિ એ જ મારું જીવન આટલું જ એના જીવનમાં થઈ જાય મહારાજ તો એના હાથમાં છે હાથમાં છે આત્યંતિક કલ્યાણ એના હાથમાં છે હાથમાં છે કરોડો જીવના કલ્યાણ કરવાનું બધું એની અંદર આવી જાય ઓટોમેટિક આવી જાય એક જ તાળું છે આધ્યાત્મિક માર્ગમાં મને અનુભવમાં આવ્યું ને મને મોટા થકી જાણવા મળ્યું ને શાસ્ત્ર થકી હમ છે અત્યારે અનુભવું છું જે કાંઈ સુખ આવે છે મને એક જ તાળાની એક જ ચાવીની ખબર છે સદ્ગુરુ રૂપી ચાવી એક ચાવી લાગે દસ લોક વાગેલા ખુલી જાય એક ચાવી ના લાગે જોડામાં બીજી દસ ચાવીઓ હોય અને તમે સેફને આ કેવી છે ખબર સદ્ગુરુ એ ઓપન સિક્રેટ તિજોરી છે કેવી તિજોરી છે ઓપન સિક્રેટ ઓપન સિક્રેટ એટલે ખુલ્લાની ખુલ્લી અને છતાંય જો એમાં આપણને નિષ્ઠા ના હોય સમર્પણ ના હોય એની અંદર આપણને સર્વજ્ઞપણું ના આવે એની સાથે કોઈપણ પ્રકારનું કપટ હોય આમાં હાથ ફેરવ્યા જ કરો ને હાથમાં ઈરો ના આવે અને બધું જ છે પથારીમાં હોઈ જાઓ હુતા હશો મુઠ્યો બંધ હશે હાથ ખોલશો તો અંદરથી હીરોમ નીકળશે સદગુરુ રાત્રે મૂકી જશે અને ખોલી જશે તિજોરી આમ હાથ નાખીને બહાર આવશે તોય નહીં મળે એવું કામ છે માટે વાલા ભક્તો આપણે મૂર્તિમાં મસ્ત થવા માટે સત્સંગમાં આવ્યા છે માટે સદગુરુમાં ભાવ કરવો જરૂરી છે એટલે આ વર્ષે આ પાટો સૌથી દરેક આપણા પરિવારના ભક્તો ઓનલાઈન સાંભળતા હોય કે અત્યારે સભામાં બેઠા હોય દરેક નિયમ લઈ લો કે મહિનામાં એક વખત ગુરુજી સાથે જે સ્વમેન થાય જ એકાદશી થાય કે પછી તમે પૂનમનો નિયમ ના રાખતા એકાદશીએ રાખજો કે બીજી તિથિયો ચૌદશ અને પૂનમે ગુરુજીને ફોન નહીં કરવાનો કારણ કે વરતાલની અંદર બીજી હોય એ સિવાય તમારો મિસકોલ ગુરુજી પર પડશે એટલે ગુરુજી તમને હામેથી ફોન કરશે સિવાય કે તમે કાર્ડ પરથી ફોન કર્યો હોય તો એમાં નંબર તમારો ના જાય તો નહીં નહીં તો ગુરુજીનો એક સ્વભાવ છે એમની પર જેનો ફોન જાય એટલે સામે ફોન કરે જ એમાંય તમારો પરિવાર ઘરમાં બધા બેઠા હોય નાના છોકરાઓ દીકરીઓ પત્ની પતિ વડીલો અને તમે સ્પીકર ફોન મૂકીને પાંચ મિનિટ ગુરુજીનો ટાઈમ લઈને તમે વાત સાંભળો એ બાળકોને પણ એમ થાય કે અમારું કોઈક જગ્યાએ કેન્દ્ર સ્થાનને જોડાણ છે એને પણ એવું લાગશે અને એ એક મહિનો જે પાંચ મિનિટના આશીર્વાદ આપણને મળે ને એ કેટલું પેટ્રોલ ને કેટલું ડીઝલ પૂર દે ને એ આખું આમ નોખું કરી દે આખું વાતાવરણ માટે આપણું જોડાણ ત્યારે જ કહેવાય બાકી ચંદ્રન ચકોરા કેવા ત્રણસો પાસઠ દિવસ એ ભૂખ ના લાગે તો આપણે ચાંદ અને ચકોરની પ્રીતિ કેવી રીતે થાય કેવી રીતે થાય આપણા બધા ભક્તો ભૂખ્યા છે હું ના નથી કે તો છે જ પણ રીતિ આપણે જાણી રાખવી જોઈએ આમ અનેક રીતે મારે આપણી સાથે પ્રીતિ બંધાયેલી છે નીલકંઠ વર્ણિકે છે રામાનંદ સ્વામીને મારે તમારી સાથે બહુ પ્રીતિ છે કદાચ આપ તે પ્રીતિને તોડવા ચાહો તો પણ હું તેને તોડવાનો નથી સદ્ગુરુ તોડે તો પણ આપણે તોડાય જો ગરજ હોય તો સદ્ગુરુ તો પરીક્ષા કરવા તોડી નાખે પધરામણીએ તમે કહો તમારું ને બીજાનું ઘર બાજુમાં જ છે પણ એકને ઘેર પધ્રમણીએ જ્ઞાન તમે બાજુમાં જ છો અને તમને કીધું હું નહીં આવું તમારે ત્યાં પધ્રમણીએ તો શું ગુરુ કરવાના આપણે બાજુમાં હતા કીધું આટલું કીધું ગાડી લઈને આવવા કીધું તોય ના આવે માર્ગેર ચાલો બીજા ગુરુ ગોત્ય ઘણી દુકાનો કલ્યાણની એને શું જાણે શું જાણે વરતાલની અંદર એક ભાઈ દંડવટ કરતા હતા વર્ષો પહેલાં ગુરુજીને ચોકમાં હવે ગુરુજી કાંઈક ઉતાવળમાં હશે તો ગાડીનો કાચ ચડાવી નીકળી ગયા અને ઓલા ભાઈ ચોટલી રાખે હા ચોટલી રાખે કેવા ભગત હશે આપણા ચોટલી રાખે વચનામૃત સમજાવે કેટલાયને ને કંડારી ગુરુકુલની પરિવાર સભા ભરવાનો નિયમ આપે આવો ભગત સત્સંગમાંથી જતો રહ્યો તો હજુ આજ સુધી હજુ કંડારી ગુરુકુલનો ગેટ નથી જોયો બોલો શું કારણ કારણ કેટલું વર્તાલની અંદર હું દંડવટ કરતો તો ગાડી લઈને ઉપડી ગયા મારી હા જોયું નહીં આટલો છિછરો સત્સંગ તો ચાલતો હશે કોઈ દિવસ આટલો છીછરો સત્સંગ હોય સત્સંગ તો એવો જોઈએ કે જેની અંદર આપણને કદાચ કશું જ ના પૂછે કશું જ ના પૂછે આપણે વિદેશથી ગયા હોય તોય કાંઈ ના પૂછે અને ત્યારે જ્યારે આમ અળગ નિષ્ઠા રહે ને ત્યારે એને સત્સંગ કહેવાય ઘરની અંદર કોઈ પૂછે બધું ઘરમાં બધું પૂછે તોય ત્યાં બધાય કેવા હરખા રહે ઘરમાંડ ઘરમાં શું પૂછવાનું પાણી પીશો જમશો બેસો પૂછવાનું ઘરમાંડ ઘરમાં પૂછવાનું તો હવે ત્યાં ગુરુ પાહે સાધુ પાસે બધે આશા રાખે અને ત્યાં થોડું એ આગું પાછું થાય તો કે ચાલો બીજી દુકાન ગોતો કલ્યાણની આ દુકાનમાં કંઈ માલ નથી એને કલ્યાણની ખબર જ નથી ખબર જ નથી આપણા ભક્તો તો ઘણા પાકા છે પણ ક્યાંય છીછરાપોનું નારે ને એનું મારેને તમારે બેન ધ્યાન રાખવાનું છે ફક્ત તમારા માટે નથી અમારા માટે છે અમે ગમે એટલો વ્યવહાર કરતા હોય ને આવું મંદિર હોય ને એને સરસ મેનેજ કરતા હોય ને મોટો ઉત્સવ કરતા હોય ને પાંચ હરિભગતને હાચવતા હોય અને કદાચ ગુરુજી પાસે ગયા ને ગુરુજીએ આપણને કંઈ ના પૂછ્યું ના કીધું નહીંથી ઇન્ડિયા ગયા કશું આપણી જોડે બોલ્યા નહીં ખાવાનું ના પૂછ્યું ને પાણીનું ના પૂછ્યું ને ગુરુજી એમના કામમાં મસ્ત થઈ ગયા તો આપણને હાનો પ્રશ્ન કે ભાઈ મને આમ થયું ને ના થયું કલ્યાણના અર્થે આપણે આવ્યા છે આપણે કંઈ થોડા એની પાસે માન મોટપ કે હાર પહેરવા આવ્યા છે હું આશ્રમ આવ્યો તો નક્કી કરીને આવ્યો તો મને વ્યાસપીઠે બિહાડે એટલે હું સાધુ થઉં છું નક્કી કરીને આવ્યો તો મને અમેરિકા રાખે એટલે હું સાધુ થઉં છું એવું નક્કી કરીને આવ્યો તો કે મને વ્યવહાર હોપે એટલે હું સાધુ થઉં છું કલ્યાણને અર્થે આવ્યો હતો તો આજ બધું મુકાવી દે હાલ ભાઈ કંડારીની અંદર વાસણ ઉટકવાના છે હા કલ્યાણને અર્થે આવ્યો હોય તો નક્કી કરે નથી આવ્યો તો પેટમાં દુઃખે અને પેટમાં દુઃખે તો દુખાવો નડે કોને કોને નડે સદ્ગુરુને નડે પોતાને નડે પોતાને નડે તમે ગ્રહસ્થાશ્રમમાં છો તમે અહીંયા આવ્યા બધું કલ્યાણને અર્થે આવ્યા છો હવે તમને ક્યારેક હાર ના પહેરાયો તમારું નામ રહી ગયું ક્યારેક જાહેરાત ના થઈ ક્યારેક તમે કંઈ થાળ કર્યો ના બોલાયું કંઈ વાંધો નહીં પતી ગયું એને યાદ ના કરે સ્મૃતિમાંય ના આવે અને પછી રાજીપો કેવો થાય બહુ થાય ને આ બ્રિજેશ ભગત તેનો બર્થડે હતો વચ્ચે પછી કોઈ કીધું બર્થડે છે ત્યાં આપણે બર્થડે હોય તો હાર બાર તો પહેરાવીએ હવે આ તો રોજ ગાય એનો બર્થડે ડે એને હજાર ડોલરનો થાળ લખાવ્યો બધું થયું મને થયું આ શનિવાર રહી ગયો આવતા શનિવાર કરી દે તો એ શનિવાર ભૂલી ગયો પછીના શનિવાર ભૂલી ગયો એને કંઈક એની જોબ પરથી કંઈક મેડલ મળ્યો હતો તો એનું મેં કીધું અહીં સન્માન કરશું આપણે તો એ યાદ હતું તોય ભૂલી ગયો પાંચ રવિવાર જતા રહ્યા અને ભૂલી ગયો પછી મને યાદ આવ્યું અચાનક બહુ યાદ આવ્યું મું આજે યાદ કરીને હવે હું પાંચ વીક થઈ ગયા લગ્નના ગીત લગ્ને ગવાય પણ એને મને તો ના કીધું એ તો વાત નોખી છે પણ કોઈ જગ્યાએ ગુસપુસ કરી હોય ને તો એ વાત અમાર સુધી આવી જ જાય સમજાવ્યું તમને એને ગુસપુસ કરી હોય ને કે સ્વામી આટલું ભૂલી ગયા તો ભલે એને અમને ના કીધું પણ અમાર સુધી વાત ગમે ત્યાંથી પહોંચી જાય ખરી એટલે અમને ખબર પડી જાય કે સારું આટલો પ્રોબ્લેમ છે આપણી ભૂલ થઈ ગઈ આપણે માગી માફી માગી લઈએ કે ચાલો ભાઈ હવે બોલાવી લઈશું પણ કાંઈ નહીં રાજીપો કેટલો થાય આ શ્રુતિ ભગત બેઠા એને ગુરુજીની બર્થડે ઉપર થાળ આપ્યો હતો બધે ત્યાં કંડારી ગુરુકુલમાં ગુરુજીને ફોન કર્યો ગુરુજી કે મારી બર્થડે પર શું કરવાનો તારો થાળ મારે જમવો છે હામેથી કીધું ત્યાં કંડારી ગુરુકુલમાં છોકરાઓની સંતોની બધી રસોઈ એને આપી હતી બર્થડે ઉપર બીજા બે ત્રણ જણને યાર પહેરવા બોલાયા સન્માન થયું પણ એનું હું ભૂલી ગયો અને યાદય ના રહ્યું મને પછી યાદ ના આવ્યું પણ પછી કોઈ વાત મારો કહેવાનો અર્થ શું છે કે અમને તો કોઈએ ના કીધું પણ કોઈ નીચે પણ એક જણ આગળ પણ એવી વાત કરે ને કે આમ થયું હતું તે અમાર સુધી વાત પહોંચી જ જાય ગમે ત્યાંથી આવી જ જાય પરંતુ જેને એવું ન કીધું રાજીપો કેટલો થાય આ સુરેશભાઈ પેન્સિલવેનિયાવાળા રસોડામાં સેવા કરે છે ને ઓગસ્ટ છ એમનો બર્થડે હતો ઓગસ્ટ છય અને એ ચિઠ્ઠી અહીં આવી હતી પાસે હવે જાહેરાતો કરવામાં શું હોય નાની ચિઠ્ઠી પાછળથી આવી હોય ને તો ઘણી વખત બહુ ઉતાવળમાં રહી જાય રહી ગયું મને હજુ પણ યાદ છે કે ઓગસ્ટ છ એમનો બર્થડે હતો આજ કથા મને અચાનક ક્યાંથી યાદ આવ્યું હું નક્કી કરીને તો આવ્યો નથી આમાં કંઈ લખ્યું નથી આ કોઈ કથા પણ મને હજુ યાદ છે પણ એને નથી કોઈ વાત કરી કાંઈ નહીં સ્વામી થાળ કર્યો તો કે નહીં પ્રસાદી લેવાની છે શું કાંઈ નહીં એ રાજીભો કેટલો થાય આપણને ખબર પડી જાય કે આને પોતાનું ઘર મનાઈ ગયું છે એને આ સાધુ પોતાના મનાઈ ગયા છે એને લોયાધામ પોતાનું મનાઈ ગયું છે એને મમત્વામાં બંધાઈ ગયું છે અને કાંઈક થોડું ઘણું રહી ગયું અને ગુસપુસ થવા લાગે ત્યારે હાચવ્ય તો ખરા પણ એમ થાય કે હજુ સમજાયું નથી શું થાય સમજાયું નથી આ યજ્ઞેશ ભગત ગમે ત્યારે સેવા કરે સ્વામી પહેલી શરત બામ નહીં મારું હા પહેલું જ વાત એટલે ઘણી વખત તો આપવાનું હોય બધું પતી જાય પછી આપે પછી લખાવે જણાવે નહીં આપણા મોટે ભાગે ભક્તો એવા છે પરંતુ મારો કહેવાનો અર્થ શો છે કે રાજીપો કોની ઉપર થાય જેને સાચવવો ના પડે ને એની ઉપર રાજીપો થાય એ પછી હું હોઉં તોય ભલે અને તમે હોઉં તોય ભલે આજે ગુરુજીનો રાજીપો અમે ત્યાગી પચાસ સાઈઠ સિત્તેર હોઈએ તો જે ત્યાગીને સાચવવા પડે ગુરુજીને કે આનું બોલ્યો સુરત સ્વામીના વખાણ કર્યા એટલે નિષ્કામ સ્વામીના કરવા પડશે તો એ રાજીપો નથી કદાચ વખાણ કરી દે આપણા કે બહુ સારા સાધુ છે ને પ્રવૃત્તિ કરે છે ને આ તે પણ એવું વિચારીને જો કરે કે સુરત સ્વામીનું શ્રીજી સ્વામીનું કીધું એટલે નિષ્કામનું મારે કહેવું જ પડશે એટલે કહું છું એમાં કાંઈ માલ નહીં એમાં કશો જ માલ નહીં કોઈ તથ્ય નહીં આપણે જીવનમાં કશું કમાયા નહીં પણ કશું જ આપણું કહેવું ના પડે કશું જ બોલવું ના પડે કાંઈ આપણને પ્રકાશિત ના કરવા પડે પણ અંતરમાં એકલા બેઠા હોય ને ત્યારે એના હૃદયમાં હેતના ઉભરા આવે વાહ 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 એ કામ થયું કહેવાય સમજાય છે તમને એ કામ થયું કહેવાય શબ્દથી મોટા હારથી જે રાજીપો સમજે છે એ તો મૂરખ માણસ છે વખાણથી જે રાજીપો સમજે છે તો મૂરખ છે પણ જેને એમ થાય કે અંતરમાં મોટા સાધુને અંતરમાં એકાંતમાં બેઠા બેઠા અહો અહો થાય આજે મામાને કહેવું ના પડે કે મારા પ્રત્યે અહો અહો કરજો મામાને કહેવું ના પડે મારા વખાણ કરજો એ અંતરમાંથી રાજીપો નીકળે અંતરમાંથી આવે ગોળાઈને આવે કારણ કે એવું માન્યું એટલે થાય એવું માનીને જો રહીએ તો વાંધો ના આવે આપણો સત્સંગ સમુદાય તો મોટે ભાગે એવો છે હું માનું છું સો ટકા રિઝલ્ટ તો નહીં જ કહું કારણ કે સો ટકા મનુષ્યનો કોઈ દિવસ સો ટકા ના અપાય કાગડા કોયલ મોર કેરી ટામેટું મરચું બધાને સો ટકા અપાય કે આ ચાર દી નહીં બગડે પણ માણસની કોઈ ગેરંટી હવારે મીઠો હોય અને બપોર પડે ખાટો થાય હાજ પડે સારો કડવો થઈ જાય બોલો સારું કોઈ ફ્રીજ જ નહીં બોલો આનું કોઈ ફ્રીજ નહીં એટલે આટલો ડાયો આવો તોય ના અપાય દાદા અપાય રમન દાદા અપાય તમે જાજા વર્ષો કાઢેલા દાદાઓ છો બોલો અપાય માણસનું ફ્રીજ કરવું કોઈ કોઈ નહીં ભાઈ જો શ્રીજી મહારાજે મુક્તાનંદસં ને ગોપાલન સાઈ માટે જોખમ બતાવ્યું મનુષ્ય દેહ હતો ને એટલે કોઈ ગેરંટી ના આપી જોઈએ એટલે આપણી પણ ના અપાય પણ છતાંય આપણે સાવધાન રહીએ આપણે ક્યારેય પણ વખાણ મોટપ માન કોઈ આશા ના રાખીએ આનંદમાં રહીને ભગવાન ભજીએ કલ્યાણ માટે આવ્યા છે કલ્યાણ માટે કરીએ છે મોટા નાગને હોય એ કરીએ એમાં બહુ સુખ રહે બહુ સુખ રહે બહુ સુખ રહે પણ મોટાને બીક લાગ્યા કરે ને કે સારું આમ 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 એ સત્સંગનો કોઈ ભરોસો નહીં એ નાવડું ગમે ત્યાં ડૂબવાનું આજે નહીં કાલે ડૂબવાનું ખરું આવું થાવું જોઈએ નીલકંઠ વર્ની કહે છે હે ગુરુદેવ તમે મારી સાથે પ્રીતિ તોડશો પણ હું તમારી સાથે પ્રીતિ તોડવાનો નથી જહાજના મધ્ય સ્તંભ ઉપર બેઠેલા કાગડાના જેવી મારા મનની સ્થિતિ છે વાહ એક જહાજ પાણીમાં ચાલ્યું જતું હોય અને એના સઢ ઉપર કાગડો બેઠો હોય અને મધ દરિયે એ જહાજ પહોંચી ગયું હોય કાગડો ઉડીને જાય પાછો ક્યાં આવે ક્યાંય ઝાડવું તો હોય નહીં દરિયા મધ્યે એટલે આવીને પાછો ક્યાં બેહે મુક્તાનંદ સ્વામીએ કીર્તન લખ્યું મેરે તો કહી કયા ધારા નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી જહા દેખો તહા ની દિખા જહા દેખો તહા જલા ની મેરે તો તું મહી કયા ધારા કાગડો જહાજ ઉપર બેઠેલો ઉડીને જાય જ્યાં જોવે ત્યાં ખારું જડ દેખાય પાછો ઉડીને સડ ઉપર આવે એમ હે ગુરુદેવ મને તમે ગમે એટલા ધક્કા મારશો પણ લથડતો 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 તમારા ચરનાર વિંદમાં જ આવીશ આવી જે મોમુક્ષુની દ્રઢતા થાય ને ત્યારે સદગુરુને એમ થાય કે મારે આનું કલ્યાણ કરવું જ છે પાકું થઈ જાય એક જન્મની નહીં સો જન્મ નહીં કરોડ જન્મની કસર ટાળી નાખે સદ્ગુરુ એટલે ક્યુ તત્વ છે પરબ્રહ્મ પછીનું બીજું સ્ટેપ એ સદ્ગુરુનું છે પરબ્રહ્મ પછીની બીજી સત્તા કલ્યાણના માર્ગમાં સદ્ગુરુની છે અરે પરબ્રહ્મની કલમને પણ ચેન્જ કરાવી શકે એવી સત્તા સદ્ગુરુની છે જો ચેન્જ ન થતી હોય તો માછીમાર બ્રહ્માનંદ વચને ક્યારેય પણ પેટ યાદ ના જવાતું છે ક્યાંય કોઈ શાસ્ત્રમાં લખ્યું છે કે સાધુનું પેટ યાદ રાખો દામમાં વચનાઉતમાં આવે ક્યાંય છે શ્રીમદ્ ભાગવતમાં છે બ્રહ્માનંદ છે કે મારું પેટ યાદ રાખજે છે ધામમાં ગયો પેલો કે ગોપાળ 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 ચોફાડ ચોફાડ કરતો ધામમાં ગયો પરબ્રહ્મની કલમને બદલી કોને સદ્ગુરુએ કોને બદલી સાઈન થઈ ગઈ હોય કેસ ઉપર કે આ કેસને એપ્રુવ નથી કરવાનો એપ્રુવ નથી કરવાનો સર્વોપર સર્વોપરી સત્તાની સાઈન થયેલી હોય એ સાઇન ઉપર પણ ચેન્જ કરાવીને ચેન્જ થયેલો રિપોર્ટ મુકાવે કે આ ફાઇલ એપ્રુવ કરવાની છે અને કરવી પડે જો ના કરવી પડે તો મુક્તાનંદ જૈન મહારાજ કેવી રીતે કે અમે નક્કી કર્યું હોય કે કરોડ જન્મે આને ધામમાં નથી લઈ જવો પણ તમે જો ધારો ને કાંડું જાલી નાખો તો ઠેક અક્ષર ધામમાં જઈને પડે તે કેવી એપ્રુવ નહીં થયેલી ફાઇલ જ ને કરોડ જન્મ સુધી એપ્રુવ ના થાય એવી ફાઇલ આ જન્મે પહોંચી જાય વરતાલનું પાંચમું સો જન્મની કસર આને આ જન્મે ટળે છે સદગુરુથી ટળે છે સદગુરુથી ટળે છે પ્રથમનું અઠ્ઠાવનમું પૂર્વના મલિન સંસ્કાર સદગુરુના રાજીપાથી ટળે છે કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થઈ જાય પ્રથમનું અઠ્ઠાવનમું પ્રથમનું બોતેરમું ભગવાનના મોટા પુરુષને નિર્દોષ જાણે તો સર્વે દોષ થકી રહિત થઈ જાય બોલો વચનામૃતના પ્રમાણો છે આપણી પાસે સ્વામીની વાતોના પ્રમાણો છે નિષ્કોળાંત કાવ્યના પ્રમાણો છે શ્રીમદ સત્સંગી જીવનના પ્રમાણો છે હરિચરિતાનું સાગરના પ્રમાણો છે માટે હું કહું છું કે સદગુરુ જેવી કોઈ વાત નથી વાત નથી આ ખબર નહીં મને બહુ સરસ મારા અંગની વાતો આવી ગયા ભગવાને એવું સેટ કર્યું ને કે આ તરંગ મારા અંગનું જ છે મારી અનુભૂતિનું છે મારા અનુભવનું છે હું સત્સંગમાં આવ્યો ઘણી વખત કહું છું ને કે હું સત્સંગમાં આવ્યો તે દિવસે સંતો ઠાકોરજી જમાડીને ઊભા થયા વડોદરાની અંદર એક મકાન હતું ગુરુકુલને એના હામેના મકાનમાં સંતોને ઉતારો હતો શિલાન્યાસ વિધિ હતો ને પોતું મારવાનું હતું હું પોતું મારવા ગયો સંતો જમાડીને ઊભા થયા ને તે પોતું મારવા ગયો તો આપણને પોતું કેવું આવડતું હોય આમ પેલો વિંધનો લઈને ચામર કરતા હોય ને આમ આમ ફેરવે સમજ્યા ને ગ્રહસને પોતું મારવા આપ્યું ને અમારે ભેગા રહ્યાના હોય ને તો અહીં મમરા બે પડ્યા હોય એઠા પછી આમ પોતું મારે એ મમરો ઉડતો આમ જાય તે ન્યાય એઠું કરે એટલે એને કેવું પડે ભાઈ દેજો સેવા અમે કરી લેશું મેં આમ પોતું માર્યું ને તો મને હજુ યાદ છે ગુરુજી સોફા ઉપર બેઠા બેઠા એવું બોલ્યા ઓલા બાબલાને પોતું મારતા શીખવાડો કે મને હજુ યાદ છે એ શબ્દ ગુરુજી એવું બોલ્યા કે ઓલા બાબલાને પોતું મારતા શીખવાડો સત્સંગમાં આવ્યા ત્યારે સત્સંગનું પોતું મારતા પણ આપણને આવડતું હોય નહીં સત્સંગનું પોતું આ તમે મોપ લઈને મંડી પડો છો એ નહીં સત્સંગના પોતા એ આપણને આવડતું ના હોય વચનામૃતના વની ખબર ના હોય સ્વામીના વાતોની સની ખબર ના હોય નિષ્કુળ કાવ્યના નની ખબર ના હોય અને આપણને એમ કે બેટા પાંચ વર્ષ મને સમર્પિત થઈ જા પાંચ વર્ષ હું રાત કહું તો રાત દિવસ કહું તો દિવસ અને પછી આપણને મહારાજનું સુખ આવે ભગવાનના ભક્તોની સાથે આત્મીયતા વધે સંતો સાથે આત્મીયતા વધે શાસ્ત્રોના રહસ્યો એ મોટા પુરુષની કૃપાથી આપણને આપણી કેપેસિટી પ્રમાણે સમજાય પાંચ જીવ આપણી સાથે રહીને સુખિયા થાય ત્યારે આપણને ખબર પડે કે આ મશીન કઈ કંપનીએ મૂક્યું છે ક્યાંથી મૂક્યું છે એ સદ્ગુરુનો પ્રતાપ છે આપણો પ્રતાપ નથી આપણી તાકાતનું નથી એટલે જ હું પીલી કડી ગાઉં છું કે જે કાંઈ છે મોટાનું છે અહમ ક્યારેય ધરાય નહીં સત્સંગમાં મોટપ માટે ક્યારેય બખેડો કરાય નહીં જ્યારે મહારાજ જેમ રાખે એમ રહેવાનું જે પરિસ્થિતિમાં રાખે જે આપણી પાસે જે સમયે જે કરાવે એમાં મહારાજની ઈચ્છાથી જોડાઈ જવાનું એક જ સ્ટેટસ બાંધવાનું મહારાજ અને મોટાના છીએ દાસના દાસ થવા આવેલા છીએ સત્સંગની અંદર આપણે નવા જ છીએ જૂના થયા જ નથી આટલું બાંધીને રાખવાનું દી દુઃખ જ ના આવે નવો છું આ જ આવ્યો છું હવે આ જ આવ્યો એને શું તમે હેઠો બ્યાડ દો તોય શું ને ઉપર બેહડો તોય શું ને કાઢી મૂકો તોય શું ને બહાર નાખો તોય શું એને શું આ ભગતને આ કોમ્પ્યુટર આપ્યું ભાઈ કરો જ કરે અને ત્યારે ઊભા કરો તો માળા લઈને બેહી જાઓ નથી કરવાનું સારું કંઈ વાંધો નહીં લો ચાલો પાંચ મિનિટ પ્રવચન કર દો કંઈ વાંધો નહીં જાઓ પોતું માર દો કંઈ વાંધો નહીં અને જો પછી ધ્યાન ના રાખીએ ને પંદર વર્ષ સુધી આજ કરાવીએ અને જો ભૂલી જાય અને પછી કે આ મૂકી દો આવે હવે મારી લાયકાત તો આની છે મને ક્યાંયથી કાઢ્યો એટલે યાદ એટલું રાખવું પડે મહારાજને મોટાનું છે આપણું કાંઈ નથી જે સારું છે એનું છે એટલે આ તો સદ્ગુરુની વાત છે ભાઈ ચમત્કારી વાતો છે આ તો સદગુરુની અંદર જે જોડાઈ જાય ચમત્કાર એના જીવનમાં આપોઆપ એને અનુભવાય અનુભવાય મારા તમારા જીવનમાં આ લોયા ધામ આપણે બધા આ ધામની અંદર આટલા માણસો આટલી આટલી આપણી મુઠ્ઠીભરની સંખ્યા તોય પણ તમે જુઓ કે આવા પાટોત્સવો મોટા મોટા થાય એ પ્રતાપ મારો તમારો નથી એ પ્રતાપ ઘનશ્યામ મહારાજને ગુરુજીનો છે એના પ્રતાપે થાય છે એના પ્રતાપે થાય છે આ વીક ડેઝની અંદર કેટલા ભક્તો કથા સાંભળવા આવતા આ બુધવારે ગુરુજીનો આપણે બર્થડે પ્રમાણે તિથિ તિથિ પ્રમાણે બર્થ ડે ઉજવવાનો છે ગુરુજીની વિદાય સભા છે એ દિવસે ગુરુજી સ્વયંસેવકોને આશીર્વાદ આપવાના છે પછી ગુરુજી એ દિવસે અર્ચા કરશે બધાના કપાળમાં ભાલમાં આ તો કોઈ ભક્તો રહી ના જાય એટલે કહું છું ભાલમાં અર્ચા કરશે ગુરુજી પ્રસાદ આપશે મોઢાની અંદર જમાડશે ત્યાં આગળ પ્રસાદ પણ બહુ સરસ ડ્રાયફ્રુટ હલવો પેંડાણ કાજુ કતરીને એવો સરસ પ્રસાદ બનાવ્યો છે ગુરુજીનો બર્થ ડે છે ને એટલે સરસ જ કરવું પડે તિથિ પ્રમાણે બર્થ ડે બોલો આપણો ભાવ હતો કે બર્થડે ઉજવો ઉજવવો છે તો મહારાજે એવું સેટિંગ કર્યું ને કે ગુરુજીની ટિકિટ કરવાની થઈને મેં ગુરુજીને પૂછ્યું મેં કીધું ગુરુજી અહીંથી લંડન ક્યારે જવું છે તો કે જો બાવીસ દિવસ કે વીસ દિવસ મેં આપ્યા મને લંડન આગલે દિવસ હું તોય મને વાંધો નથી તમારી રીતે પ્રોગ્રામ કરતો મેં કીધું આપણે શું કરવા જવા દઈ લાભ લંડનવાળાને શા માટે દેવો અમે છવ્વીસની જ કરાવી કે અહીં આગળ ઉજવાઈને પછી જાય બોલો એટલે કહેવાનો અર્થ વાલા ભક્તો સદગુરુ મળ્યા છે એમાં જીવથી જોડાઈએ જીવથી અને જીવથી જોડાયા કનેક્શન વધારી દઈએ આપણે શું અહીં સંતો રહે ને એટલે તમને એટલી બધી ભૂખ આમ લાગે નહીં ને તૃપ્ત થઈ જાવ એટલે ભાઈ ગુરુજીને ફોન કરવાનું જ ભૂલી જાઓ ગુરુજી ક્યારે ક્યારેક ક્યારેક કે બહારના સ્ટેટોના બહુ ફોન આવે હરિભક્તોના પણ વાળાના બહુ ઓછા આવે કે નિષ્કામ હવે ગુરુજી આ બધા છે ને તૃપ્ત થઈ જાય અમારાથી જ તૃપ્ત થઈ ગયા છે આ બધા ભલા થઈને અમારી લાદ ના જાય એવું તો કરજો ભલા મને કે બહારના સ્ટેટવાળા જો કંટકીવાળાના જ્યોર્જિયાવાળાના બહુ ફોન આવે પણ જર્સીથી બહુ ઓછા ફોન કરે કે બધા ગુરુજી આ બધા એવા સ્થિત પ્રજ્ઞા અમારી જોડે થઈ ગયા છે ને એટલે થોડા જે સમય કરવાથી આપણું કોન્ટેક રહે સદગુરુ સાથેનો ઓળખે નહીં તો ગુરુજી ઘણી વખત બહારના સ્ટેટવાળાને ઓળખી જાય કે કંટકીના ઓલા ભાઈ છે એ કયા ફોન એમનો રેગ્યુલર આવે પણ હજુ મને પૂછ્યું નહીં ન્યૂજર્સીના ફલાના ભાઈ કયા કે એનો ફોન રેગ્યુલર આવે હજુ નથી પૂછ્યું આ સોરી માફ કરજો અમારી તમારી બેની ભૂલ કહેવાય મારા જેવા ચાહક આપને અનેક હશે પણ મારે માટે તો આપ એક જ છો ઘણા એવા પાછા થોડા એવું વિચારે કે બહુ બીજી હોય આપણે ક્યાં ડિસ્ટર્બ કરવા ભલે બીજી હોય પણ આપણા માટે તો ઈજી છે મા ક્યારેય છોકરા માટે બીજી હોતી નથી આટલું યાદ રાખવું મા છે એ છોકરા માટે ક્યારેય બીજી હોતી નથી બાપ બીજી હોય કોણ બીજી હોય બાપ બીજી હોય મા બીજી ના હોય એમ બાપ તો મારા જ છે એ બીજી હોય કારણ કે એને તો આપણા જેવા કેટલાય ધામોના અનંત 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 બ્રહ્માંડોમાં કરવાનું પણ માં તો આપણા માટે સર્જાયેલી હોય તો માને વાંધો ના આવે મારા જેવા ચાહક આપણે અનેક હશે નીલકંઠ કે છે તુમારે એકા ત્યાં જોઈને ગાજો તુમારે એસે મારે કરી બાંધી હે ટેકા સોટે કહે તુમારે હાથા સોટે કહે તુમારે હાથા આ કે સોફાલ કરો જનનાથા આ કે સો કરો જનનાથા તુમારે અનેક હમારે તુમ એક વાહ નીલકંઠ વરણીની મજા આવે એવી વાતો છે હા હું આ વાતો એમ થાય કલાકો વાંચ્યા કરું અંતરમાં ખૂબ સુખ આવે એવી વાતો છે હે ગુરુદેવ હે ભક્તજનોના નાથ આપ અહીં આવીને મારો મનોરથ સફર કરો મારા જેવા ચાહક આપને અનેક હશે અમારા જેવા તો તમારી પાસે કેટલા હોય અમ જેવા પ્રભુ તમને ઘણા પણ અમારે આપણા જેવા તો કેટલા હોય સદગુરુને કેટલા હોય પણ હે ગુરુદેવ મારે માટે તો આપ એક જ છો આ શું શીખવાડે છે આ શું શીખવાડે છે કે પૃથ્વી પર શું સત્પુરુષો બીજા નહોતા વર્ણી જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે સત્પુરુષો આ પૃથ્વી પર નહોતા મુક્તાનંદ સ્વામી શું હતા સત્પુરુષ નહોતા મુક્તાનંદ સ્વામી સુખાનંદ સ્વામી સત્પુરુષ નહોતા પરમચિતેનંદ સ્વામી સત્પુરુષ નહોતા બધા સત્પુરુષો હતા પણ નીલકંઠવરની એ પણ શીખવાડે છે કે તમે પણ સદગુરુઓ તો અનેક હોય પણ કોઈ એક સદગુરુમાં જબરજસ્ત અનન્ય નિષ્ઠાથી વળગો તમને કહું પથ્થર હોય પથ્થર અને પથ્થરને તમે સારામાં સારા શિલ્પીઓ પાંચ બેસાડી દો પણ એક પથ્થરની મૂર્તિ એકનેકો પગ બનાવી દે પછી ત્યાંથી મૂર્તિ ઉઠાવો બીજા પાયે લઈ જાઓ તું પેટ બનાવી દે ત્રીજા પાયે લઈ જાઓ તું હાથ બનાવી દે ચોથા પાયે લઈ જાઓ તું ગળા ભાગ કરી દે પાંચમા પાયે લઈ જાઉં કે માથું બનાવી દે કેવી મૂર્તિ થાય સરસ થાય બે મહિનામાં તૈયાર કરી દે પાંચ જણા ભેગા થઈને પણ મૂર્તિ પછી એવી જ થાય અને એક જ જણ એક વર્ષ સુધી કામ કરે એક પથ્થર ઉપર એ મૂર્તિ કેવી થાય સમજાય છે વાત સદગુરુ તો પૃથ્વી પર ગણા હોય સત્પુરુષો પણ ગણા હોય ના હોય એવું નહીં એક જ છે એવું નહીં પૃથ્વી પર આપણને મળ્યા એ સત્પુરુષ એ એક જ છે એમ નહીં ઘણા સત્પુરુષો હોય ઘણા સત્પુરુષો પાસે ઘણા બધા ભક્તો હોય એના આશ્રિત થઈને એ આંગળી ચિંધે આમ ચાલતા હોય પણ જેને પોતાનું આત્યંતિક કલ્યાણ સેફ રીતે ઈચ્છું હોય એને જીવનમાં એક જ વાત યાદ રાખવી એક મહારાજ અને એક સદ્ગુરુ એક મહારાજ અને એક એક મહારાજ અને એક એને અનન્ય નિષ્ઠા રાખવી પડે અનન્ય ભાવથી જોડાવવું પડે આજે મને હું સાધુ થયો હું ગુરુજી પાસે રહું છું પછી એ મને એમ થાય ઓહ ગુરુજી સત્પુરુષે ઓલાય એક સત્પુરુષ છે પછી એ સ્વામીને ફોન કરું સ્વામી મારે થોડું આવવું છે તો શું કરવું સ્વામી કે મમુખ શું સાધુ છે હા એટલે એ મને થોડી સલાહ આપે થોડું એનું કરવું થોડી એની દવા લઉં પછી બીજા ડૉક્ટર પાસે જવું સ્વામી આમ કરું તો કેમ થાય એટલે ત્યાંથી થોડું લઉં અને પછી એવો હલવાવું ને બધા સાચા જ હોય પણ દરેકની ટ્રીટમેન્ટમાં ફેર હોય એના કરતાં એક જગ્યાએ માથું મૂકીને રહ્યો હોઉં ને તો ભલે ધીરે 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 એક દિવસ પૂર્ણ ચંદ્રમાં જેવા આપણે થઈ જઈએ મહારાજને મોટાની કૃપાથી એક અનન્ય નિષ્ઠા જોઈએ સદ્ગુરુમાં અનન્ય નિષ્ઠા પતિવ્રતાની ટેક જેમ મહારાજમાં જોઈએ એમ નિષ્ઠાની અંદર અનન્ય નિષ્ઠા ગુરુજી શું કહે છે કે મને મુક્તાનંદ સ્વામીમાં બહુ હેત પછી કે મને કરોડો ગણું મુક્તાનંદ સ્વામી કરતા કોને ખબર છે આંગળી ઊંચી કરો તો કે મને ખબર છે આંગળી ઊંચી કરો ખાલી બોલો દાદા બોલો રમન દાદા દાદા ગુરુજીમાં હેત આટલા બધા તમે કથા સાંભળો તો ધ્યાનથી સાંભળતા હોય તો ખ્યાલ રહે તો જ મોટાના સિદ્ધાંત સમજાય ને મુક્તાનંદ સ્વામીમાં અપાર હેત પણ મુક્તાનંદ સ્વામી કરતા પણ ગુરુજી કે મને અપાર હેત કોની અંદર ગુરુજીમાં સારું એવું તો હોય મુક્તાનંદ સ્વામી એટલે કોણ અને ગુરુજી મોટા જ સાધુ પણ મુક્તાનંદ સ્વામી તો મહારાજની ભેગા એમ વિચાર આવે ને પણ એવું નથી મુક્તાનંદ સ્વામીનો મહિમા ગુરુજી કે મને સમજાયો કોને ગુરુજી મને મહારાજમાં જોડ્યો કોને ગુરુજી એટલે મારા માટે એ મહાન એ જે કહેતા હશે બરાબર કહેતા હશે અને અનન્ય નિષ્ઠા કહેવાય સમજાય છે આવે જો મુક્તાનંદ સ્વામી જેટલો ભાવ પણ પોતાને મળેલા સદગુરુનો ભાવ એમાં અધિક રાખવાનો હોય ઓલા સદ્ગુરુ કરતાં તો એ સમયે પૃથ્વી પર બીજા અનેક સત્પુરુષ હોય એના કરતાં તો અબજો ગણો ભાવ રાખો એમાં પૂછવું હું સમજાય છે ને તમને વાત મારી જો મુક્તાનંદ સ્વામી કરતાં કરોડ ગણો ભાવ પોતાને મળેલા સદગુરુમાં રાખવાનો હોય તો એ જ સમયે અનેક સદગુરુઓ પૃથ્વી ઉપર હોય અને એમાં પોતાના સદ્ગુરુમાં અનન્ય ભાવ રાખવો એમાં કંઈ પૂછવાનું ના હોય એ તો સિદ્ધાંત જ છે રિસ્પેક્ટ ઓલ ફોલો હેટ નન આ સિદ્ધાંત છે શાસ્ત્રીય સિદ્ધાંત છે શાસ્ત્રીય સિદ્ધાંત અને એટલું તો સમજાવવું જ જોઈએ જો એટલું ના સમજાવ્યું હોય તેને કલ્યાણના માર્ગમાં વિઘન આવે હવે ગુરુજી એવું કે મને દાદા દાદાગુરુજીમાં અપારે હવે હું એવું વિચારું કે મારે મુક્તાના અપાર હેત પછી હું દાદા ગુરુજીમાં મને હેત તો મારી માટે એ સિદ્ધાંત ના બને મારી માટે મને મળેલા જે સદગુરુ હોય ગુરુજી એનાથી મહાન મારી માટે કોઈ નજરમાં ના હોય ત્યારે જ મારો આધ્યાત્મિક પ્રોગ્રેસ થાય જેનો થયો છે આ રીતે જ થયો છે જેના જીવનમાં કાંઈક દેખાય છે એ આ ભાવથી જોડાયેલો છે એમાં જ દેખાય છે પાંચ જગ્યાએ પ્રતીતિ રાખવાવાળો સારી જગ્યાએ હોય તો એમાં કોઈ પ્રકારનું બળ આવતું નથી આવતું એટલે અનન્ય ભાવ અનન્ય ભાવ અને બીજા ભગવાનના સદ્ગુરુ સંતો હોય એમાં પણ આપણને ભાવ હોવો જોઈએ એના પણ આશીર્વાદ એની પણ વાતો એની સેવા બધું કરીએ પણ આપણને મળેલા સદગુરુ એમાં અપાર ભાવ વૃત્તિ એમાં લાગેલી હોય મારા જેવા આપને ઘણા છે પણ તમે તો અમારે એક જ છો આવો સુદ્રઢ નિશ્ચય કરીને એક ટેક કરી રાખી છે અને તે ટેક પણ આપણા જ હાથમાં છે તો હે ભક્તજનોના નાથ આપ અહીં આવીને તેને સફળ કરો રૂકમણી અને સતીના જેવી જ મારી કરોડો જન્મ સુધીની ટેક છે તેને આપ મનમાં ધારી લેજો વર્ણીએ તો એવા ઘણા વચનો વિવરણ સાથે લખ્યા કે જે સાંભળીને મુનિવર મુક્તાનંદ સ્વામીને પણ ધીરજ ન રહે નીલકંઠ નીલકંઠવર્નીએ જે પત્ર લખ્યો છે અને મુક્તાનંદ સ્વામી વાંચે તો સ્વામીને એમ થાય મારે ગુરુ મહારાજને મળવું છે દોડીને અને આશ્ચર્ય તો લાગે ને એક નવ મહિનાથી આવેલો નવો મુમુક્ષુ આટલો આતુર હોય અને આટલા બધા જૂના જૂના એને આતુરતા જગાડી દે એવો નીલકંઠ વર્નીનો પત્ર છે આ લખેલા પત્રને કવરમાં બીડી દીધો ઉપર સરનામું ભુજનગરમાં વિરાજમાન ગુરુશ્રીને સ્થાને મળે એવું લખ્યું પછી વ્યવહાર કુશળ મયારામ ભટ્ટના હાથમાં તે પત્ર આપ્યો અને કહ્યું કે તમે અત્યારે જ ઉમંગથી જાઓ અને પત્રને પહોંચાડી દેજો સ્વામીને લઈને વેગથી ઉતાવળા પાછા આવો તમે પાછા આવો ત્યાં સુધી હું સ્વામીનું ધ્યાન કરું છું જો સ્વામી નહીં આવે તો હું મારા પ્રાણોને તજી દઈશ નીલકંઠ વર્ણિને હેત જોવો સદગુરુમાં જો સ્વામી નહીં આવે તો હું મારા પ્રાણને તજી દઈશ આવી રીતે મયારામ ભટ્ટને ભુજ જવાની આજ્ઞા કરી અને પછી મયારામ ભટ્ટ સાત દિવસે રામાનંદ સ્વામી પાસે ભુજ પહોંચ્યા છે હવે ભુજમાં સ્વામી મુક્તાનંદ સ્વામીનો અને નીલકંઠવર્ણિનો પત્ર વાંચશે એ પત્રનો પ્રત્યુત્તર આપશે સ્વામી નીલકંઠવર્ણિની ઘણી બધી વાતો અંતર્યામી રૂપે કરશે એ બધી વાતો આપણે ફરીની કથામાં સાંભળશું श्रीगणश्यामहाराजनिजय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरे माधवं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यामहाराजनीजे